હાય, ગુડ મોર્નિંગ એવરીવન. હોપ તમને ગઈકાલનો સેશન ગમ્યો હશે અને આઈ હોપ કે તમને કંટાળો નહીં આવ્યો હોય. અને આજના સેશનમાં આપણે વધારે પ્રયત્ન કરશું કે હજી તમને મજા આવે અને હજી તમે વધારે શીખી શકો. આપણે સેમ એચ ચેપ્ટર સાથે કન્ટિન્યુ કરીએ છીએ, નેચર એન્ડ સિગ્નિફિકન્સ ઓફ મેનેજમેન્ટ. મારા મોબાઈલનું વોલ્યુમ ઓછું કરી લઉં, મારા મોબાઈલના સાઉન્ડના લીધે કદાચ તમને ડબલ વોલ્યુમ સંભળાતું હશે. સો નેચર એન્ડ સિગ્નિફિકન્સ ઓફ મેનેજમેન્ટ વી આર ટોકિંગ અબાઉટ, અને ચેપ્ટર પહેલું જ છે આપણું, પણ એનો ભાગ બીજો છે. બીજા ભાગમાં આપણે જે શીખવાની બાબતો છે એ હમણાં જોઈશું કે આપણે શું શું શીખીશું, પણ એ પહેલાં આપણું ફર્સ્ટ ચેપ્ટર ને વિચારી લઈએ કે આપણે શું સમજ્યા હતા. આપણે સમજ્યા હતા ખાસ સંચાલન કેને કહેવાય અને સંચાલન ક્યાં ક્યાં જોવું પડે, સંચાલનનું મહત્વ શું છે અને સંચાલનનો નેચર શું છે. આ જે ટાઇટલ છે એક્ચ્યુઅલ ચેપ્ટરનું એ આપણે લાસ્ટ સેશનમાં ભણી ગયા છીએ. આપણે સરસ એવી ઓલી સ્ટોરી પણ સાંભળી હતી છોકરાની, અને એમાં સંચાલન એના ફાધર કઈ રીતે કરે છે અને બિલ ગેટ્સ અને વર્લ્ડ બેંકને કન્વિન્સ કરે છે એ આપણે જાણ્યું. સાથે સાથે આપણે એ પણ જાણ્યું કે સંચાલન એ સર્વવ્યાપી છે, મેનેજમેન્ટ બધી જગ્યાએ લાગુ પડે છે. કોઈ એક જગ્યા એવી નથી કે આજ કંપનીમાં કે આજ જગ્યાએ ખાલી મેનેજમેન્ટ લાગુ પડે, અને મેનેજમેન્ટનું એટલા માટે જ મહત્વ વધારે છે કારણ કે એની બધી જગ્યાએ જરૂર પડે છે. છેલ્લે જો તમને યાદ હોય તો મેનેજમેન્ટના મહત્વમાં અને એના નેચરમાં આપણે મેનેજમેન્ટ આર્ટ છે, સાયન્સ છે કે પ્રોફેશન છે, મેનેજમેન્ટ કળા છે, વિજ્ઞાન છે કે વ્યવસાય છે, એના ઉપર આપણે ચર્ચા કરી હતી થોડી ઘણી. અને ત્યારે મેં કીધું હતું કે હવે આપણે આગળ એના ઉપર ચર્ચા કરશું, તો આજે આપણે ખાસ એના ઉપર ચર્ચા કરવાની છે. ફરીથી ઇન્સ્ટ્રક્શન્સ થોડી યાદ કરાવી દઉં. હવે તમે કમેન્ટ્સ તો બધા કરી શકતા હશો, પણ જો અવાજ ન સંભળાતો હોય તો હેડફોન યુઝ કરો. તમે તમારા પ્રશ્નો છે, તમને અત્યારે કંઈ ન સમજાવતું હોય તો તમે ચોક્કસ કમેન્ટ કરી શકો છો. અને જો નેટવર્ક એરર આવે વચ્ચે, ગઈકાલે મેં પાછળથી વિડીયો જોયો તો મને ખ્યાલ આવ્યો કે ઘણી બધી નેટવર્ક એરર હતી અને ગ્લિચિસ આવતી હતી, તો નેટવર્ક એરર આવે ત્યારે યુ હોલ્ડ ઓન અને ફરી પાછું આપણે કન્ટિન્યુ કરવા માંડશું સેશન. ઓકે, તો આજના દિવસમાં આપણે ભણશું સંચાલન વિજ્ઞાન કળા અને વ્યવસાય. એમાં વિજ્ઞાન કેવી રીતે છે, કળા કેવી રીતે છે અને વ્યવસાય કેવી રીતે છે. હવે મને તમારે અત્યારે કમેન્ટમાં બધાએ એ કહેવાનું છે કે તમે આ ત્રણમાંથી સંચાલનને કેમાં વધારે જુઓ છો. શું છે સંચાલન એ તો આપણે જોશું જ અને આ ત્રણેય ભણશું. અત્યારે ખાલી તમારો મારે જવાબ જોઈએ છે. તમને શું લાગે છે, વિજ્ઞાન છે તો કમેન્ટમાં વિજ્ઞાન લખો, તમને લાગે છે કળા છે તો કળા લખો, તમને લાગે છે કે વ્યવસાય છે તો વ્યવસાય લખો. જવાબ સાચો કે ખોટો હોવો જરૂરી નથી, પણ તમને શું લાગે છે એ તમે કમેન્ટમાં લખો, જેથી કરીને મને ખ્યાલ આવે કે તમે શું વિચારો છો. અને તમને ખ્યાલ આવે કે ઓકે તમારા આ વિચાર છે એમાં વધારે એડિશન શું કરવાનું છે. ચલો, તમારા કમેન્ટ્સની બધાની હું રાહ જોઉં છું અને એ પછી આપણે ભણશું સંચાલનની વિવિધ સપાટીઓ. એમાં ઉચ્ચ સપાટી છે, મધ્ય સપાટી છે અને તળ સપાટી છે. સો વી કેન કોલ ઇટ હાયર લેવલ, મીડિયમ લેવલ એન્ડ લોઅર લેવલ, ઓર ટોપ લેવલ મેનેજમેન્ટ, મીડિયમ લેવલ મેનેજમેન્ટ એન્ડ બોટમ લેવલ મેનેજમેન્ટ. ચલો, મને લાગતું નથી કોઈ કમેન્ટ કરી છે. એનીવન? ઓકે, કદાચ મને આમાં નથી દેખાતું. હું કમેન્ટ તમારી વાંચવાનો પ્રયત્ન કરું છું. મને એ પણ સાથે સાથે તમારે કહેવાનું છે કમેન્ટમાં કે સંચાલનની વિવિધ સપાટીઓ છે એમાં તમને ફ્યુચરમાં, આપણે ગઈકાલે વાત કરી હતી કે તમે સંચાલકો થવાના છો, તમે મેનેજર થવાના છો, તો તમારે આ ત્રણ સપાટીમાંથી કઈ જગ્યાએ કામ કરવાની ઈચ્છા છે. ઉચ્ચ સપાટીમાં તો તમે ખાલી કમેન્ટમાં ટોપ લખી શકો, મધ્ય સપાટીમાં તો મિડલ મેનેજમેન્ટ ઓર મિડલ લખી શકો, અને તળ સપાટીમાં તો લોઅર મેનેજમેન્ટ. તમારે જે કંઈ પણ તમારી ઈચ્છા છે તમે મને જણાવી શકો કે તમારે શું કરવું છે. અને છેલ્લે જો આપણી પાસે સમય વધશે તો આપણે સંચાલનના કાર્યો જે અલગ અલગ લોકોએ આપેલા છે એ કાર્યો વિશે ચર્ચા કરશું. તો ચલો, મને તમારી કમેન્ટની રાહ છે. ઓકે, ધેર સમ ગ્લિચ કે અહીંયા મને તમારી કમેન્ટ્સ નથી દેખાતી. સ્ટીલ આઈલ ટ્રાય માય લેવલ બેસ્ટ જોવા માટે, અને તમારી કમેન્ટ્સ પાછી હું તમને વાંચી અને ફરી પાછો જણાવીશ. ઓકે, સો લેટ અસ મૂવ અહેડ.
ओके टॉप ओनली टॉप नरेंद्र भाई डव कह छे के ओनली टॉप भावना पाटड़िया कह छे के टॉप के E12323 कह छे के टॉप कोई अकाउंट छे प्रियांक रामाणी कह छे के टॉप ओके तो बधाने टॉप मैनेजमेंट कमेंट मां ज काम करवू छे डॉली एवू कह छे के मिडिल मैनेजमेंट मां जितेश पीठड़िया कह छे के आई लाइक ऑन टॉप ऑब्वियसली बधाने टॉप मैनेजमेंट वधारे गमशे ओके तमारी जूनी कमेंट हवे हूँ वाँची शकू छू अजीत सिंह चौहान कहे छे के साइंस छे मानसी गोस्वामी कहे छे के आर्ट छे ओके भावना मकवाणा कहे छे के मैनेजमेंट ए प्रोफेशन छे अश्विन भाई खातरिया कहे छे के बिजनेस छे वेरी गुड चलो ए सिवाय पण तमने मैनेजमेंट शुं छे लागतुं होय तो ऑब्वियसली तमे तमारी रीते जवाब आपी शको हवे आपणे एना उपर जईए के संचालन विज्ञान छे कला छे के व्यवसाय छे संचालन विज्ञान छे के नहीं ए आपणे पहेला जोवानो प्रयत्न करिए तो संचालन एटले व्यवस्थित अने विशिष्ट प्रकारनुं ज्ञान छे अने सेम वे विज्ञान एटले पण व्यवस्थित अने विशिष्ट प्रकारनुं ज्ञान छे तो अहींया तमे कही शको के हा संचालन ए विज्ञान पण छे कोई पण विज्ञान विज्ञान एटले साइंस अने साइंस मां आपणे शुं जोईए तो के साइंस मां आपणे एक्चुअल कोई स्पेसिफिक नॉलेज होय ए जरूरी छे मानो के तमे कोई डॉक्टर पासे जाओ छो हवे एने साइंस भणेलू छे अने ए डॉक्टर ज्यारे तमने ताव मापे छे अथवा तो तमने कोई बीमारी छे के नहीं ए मापे छे तो एनी पासे एनु ज्ञान होवू जरूरी छे तमे डॉक्टर नी जेनी पासे डिग्री नहीं होय अथवा तो तमारा सगा छे के पाड़ोशी छे एनी पासे तमे तमारा मोटा दर्दनी तपास करावा नहीं जाओ हाँ नानू मोटू दर्द हशे तो तमे घरमां सोल्यूशन करशो पण मानो के तमारे फ्रेक्चर थई गयुं छे अथवा तमारे कोई ऑपरेशन करावुं छे तो शुं ऑपरेशन करावा पाड़ोशीने आपणे जशुं के भाई मारो हाथ भांगी गयो छे सहेज फ्रेक्चरनुं ऑपरेशन करी दो ने नहीं एना माटे स्पेसिफिक विशिष्ट प्रकारनुं ज्ञान होवुं जरूरी छे अने एनी व्यवस्थित रीतनी समजण होवी जरूरी छे मैनेजमेंटमां आवुं ज छे तमारे बिजनेस अने कोई पण सलाह देवी होय अथवा बिजनेस करवो होय तो एना माटे विशिष्ट प्रकारनुं ज्ञान जरूरी छे ने तमे याद राखो ए ज्ञान ज तमे अत्यारे मेळवी रह्या छो तो आ ज्ञान खूब ज जरूरी छे વિજ્ઞાનના નિયમો હોય તમે કદાચ ન્યૂટનના નિયમો સાંભળ્યા હશે અને એના જોક પણ ઘણા બધા સાંભળ્યા હશે ન્યૂટનનો પહેલો નિયમ બીજો નિયમ ત્રીજો નિયમ વિજ્ઞાનના સિદ્ધાંતો પણ હોય તમે સાઇન થીટા કોસ થીટા એવું બધું વિજ્ઞાનમાં ભણતા હશો વિજ્ઞાનમાં પ્રયોગો કરતા હશો અને વિજ્ઞાનમાં કાર્ય કારણનો સંબંધ હોય હવે આ ખાસ સમજો કાર્ય કારણનો સંબંધ એટલે શું કોઝ એન્ડ ઇફેક્ટ કાર્ય તમે કંઈક કામ કરો છો તો હંમેશા એની ઇફેક્ટ આવશે તમે પોટેશિયમ અને કેલ્શિયમ એ બંનેને વિજ્ઞાનમાં ભેગા કરો તો કંઈક એનું સામે ઇફેક્ટ આવવાની છે તો તમે કંઈક કાર્ય કર્યું તમે કોઝ આપી તો સામેની ઇફેક્ટ થાય છે જોવા જેવી બાબત એ છે કે મેનેજમેન્ટમાં પણ આવું છે મેનેજમેન્ટના પણ નિયમો છે મેનેજમેન્ટ એમને એમ કંઈ હાલતા ચાલતા ના કરવા માંડે અથવા તો જેને જે મનમાં આવે કામ કરવા માંડે તો એને મેનેજમેન્ટ ના કહેવાય તો મેનેજમેન્ટના નિયમો છે મેનેજમેન્ટના પણ સિદ્ધાંતો છે જે આપણે આ જ ચેપ્ટરમાં શીખીશું અને અલગ અલગ લોકો એના સિદ્ધાંતો આપેલા છે અને મેનેજમેન્ટમાં પણ કાર્યકારણનો સંબંધ છે તમે સારું મેનેજમેન્ટ કરો તો તમારી કંપનીનો પ્રોફિટ વધશે તમે ખરાબ મેનેજમેન્ટ કરો પ્રોફિટ ડાઉન થશે લોકો ગુસ્સે થશે તમે સારું મેનેજમેન્ટ કરો તો લોકોનો જુસ્સો વધશે ગુસ્સો નહીં વધે અને જો ખરાબ મેનેજમેન્ટ કરો તો લોકોનો ગુસ્સો વધશે જુસ્સો ઘટી જશે જુસ્સો અહીંયા મતલબ મોટિવેશન ઓકે વિજ્ઞાનના લક્ષણો શું છે વિજ્ઞાન એક વ્યવસ્થિત જ્ઞાન છે આપણે નક્કી કર્યું એમ સર્વવ્યાપકતા છે વિજ્ઞાન બધી જગ્યાએ લાગુ પડે છે એવું નથી કે ઇન્ડિયામાં વિજ્ઞાન લાગુ પડે પણ પાકિસ્તાનમાં જાવ તો ના લાગુ પડે પાછું ઓસ્ટ્રેલિયામાં લાગુ પડે યુએસમાં ના વિજ્ઞાન બધી જગ્યાએ જે ગુરુત્વાકર્ષણનો નિયમ છે તો એ ગુરુત્વાકર્ષણ બળનો નિયમ બધી જગ્યાએ લાગુ પડે એવું ના હોય કે ઇન્ડિયામાં ગુરુત્વાકર્ષણ બળનો નિયમ લાગુ પડે અહીંયાથી બિલ્ડિંગમાંથી કોઈ ઠેકડો મારે તો નીચે પડે અને યુએસમાં બિલ્ડિંગમાંથી ઠેકડો મારે તો ઉપર જાય બધે નિયમ સરખો જ છે એક્ઝેક્ટલી એ જ રીતે આપણે આગળ પણ ચર્ચા કરી કે મેનેજમેન્ટ એ સર્વવ્યાપક છે મેનેજમેન્ટનો જે નિયમ અહીંયા લાગુ પડે છે એ જ નિયમ યુએસમાં યુકેમાં કે કોઈ પણ જગ્યાએ લાગુ પડે છે હું ત્યાં સુધી તમને કહીશ ફ્રેન્ડ્સ તમને કદાચ સાંભળીને અચંબો લાગશે પણ તમે અત્યારે આ સ્લાઇડ જે ભણી રહ્યા છો અમેરિકામાં બેઠેલો કોઈ વિદ્યાર્થી કે જે અત્યારે જુનિયર કોલેજમાં છે અથવા તો ત્યાંના જુનિયર કોલેજ એટલે ત્યાંનું 11મું 12મું ધોરણ એમાં ભણે છે અને એમાં કોમર્સ અને મેનેજમેન્ટ ભણે છે આ જ વસ્તુ અને આ જ સ્લાઇડ આ જ રીતે ભણતો હશે ખાલી ફરક એટલો છે કે તમે ગુજરાતીમાં ભણો છો ને એ ઇંગ્લિશમાં ભણે છે
એ સિવાય નિયમોમાં કંઈ ચેન્જ થતું નથી. આપણે કુન્સ અને ઓર્ડોનલની ગયા સેશનમાં જે ડેફિનેશન જોઈ એ જ ડેફિનેશન અત્યારે ન્યુયોર્કમાં બેઠેલો 12મા ધોરણનો કોઈ વિદ્યાર્થી બુક ખોલીને અત્યારે એ જ ડેફિનેશન વાંચતો હશે. અથવા તો અત્યારે આપણે ટોપ મિડલ અને બોટમ લેવલ ઓફ મેનેજમેન્ટ જે ભણીએ છીએ એ અથવા તો આર્ટ્સ અને સાયન્સ જે છે આ અત્યારની જે થિયરી ભણીએ છીએ આ જ થિયરી યુએસમાં બેઠેલો કે યુકેના લંડનમાં બેઠેલો કોઈ વિદ્યાર્થી ભણતો હશે. એટલે મેનેજમેન્ટ સર્વવ્યાપી છે અને એનાથી તમને પણ આનંદ થશે કે તમે આ સબ્જેક્ટ ભણો છો તો તમે ઇન્ટરનેશનલી કોઈ પણ જગ્યાએ જાઓ તો તમે આ થિયરીને અપ્લાય કરી શકશો અને તમે આ સબ્જેક્ટનો ફાયદો ઉઠાવી શકશો. અને એટલા માટે ફરીથી યાદ કરાવી દઉં કે આ સબ્જેક્ટ ભણવો બહુ મહત્વનો છે. ઓકે, સર્વવ્યાપક છે, કાર્યકારણ છે, તો એ તો આપણે સમજી લીધું. હકીકતોના બેઝડ ઉપર છે, ફેક્ટ્સ. તો સાયન્સમાં ફેક્ટ્સ હોય, સાયન્સમાં અંધશ્રદ્ધા ના હોય, અને એ જ રીતે મેનેજમેન્ટમાં પણ અંધશ્રદ્ધા ના ચાલે. મેનેજમેન્ટમાં હકીકતો, ફેક્ટ્સ જોઈએ. તમારો પ્રોફિટ ઓછો થાય છે તો તમે ખોટું કંઈક કરી રહ્યા છો. જો બહુ સાચું કરતા હોય તો પ્રોફિટ વધતો જ હોય, અથવા બિઝનેસ આગળ વધતો હોય, લોકો તમારાથી ખુશ હોય. તો આ હકીકતોને ધ્યાનમાં રાખી અને તમારે મેનેજમેન્ટ કરવાનું છે, સંચાલન કરવાનું છે. વિશ્લેષણ એટલે એનાલિસિસ. સાયન્સમાં પણ એનાલિસિસ હોય, મેનેજમેન્ટમાં પણ એનાલિસિસ છે. તો મેનેજમેન્ટમાં પણ જેવા તમારી પાસે રિપોર્ટ્સ આવે, તમે અકાઉન્ટ્સમાં બેલેન્સ શીટ ભણતા હશો, અકાઉન્ટ્સમાં નફા નુકસાન ખાતું ભણતા હશો, તો નફા નુકસાન ખાતામાં જેવું તમારી પાસે સામે આવે એટલે તમારે એનું એનાલિસિસ, વિશ્લેષણ કરવું પડે અને જોવું પડે કે મારામાંથી ખર્ચાઓ કેમ ઘટાડવા અને આવક કેમ વધારવી અને મારી કંપનીને આગળ કેમ લઈ જવી. પ્રયોગોનો આધાર, જેમ વિજ્ઞાનમાં પ્રયોગો છે એમ તમને એવો અચંબો લાગશે કે મેનેજમેન્ટમાં, સંચાલનમાં પણ પ્રયોગો છે. જે આપણે કુન્સ, ઓર્ડોનેલ, લિવિંગસ્ટન, જ્યોર્જ ટેરી આ બધાની ગઈકાલે ડેફિનેશન્સ જોઈ, એ લોકો મેનેજમેન્ટ કન્સલ્ટન્ટ છે, મેનેજમેન્ટ રિસર્ચર્સ છે, અથવા તમે એવું કહી શકો મેનેજમેન્ટના સાયન્ટિસ્ટ છે, સંચાલનના સાયન્ટિસ્ટ છે. અને એ લોકો આવા નિત નવા પ્રયોગો કરે છે અને એ જ પ્રયોગો પછી તમને લોકોને ભણાવવામાં આવે છે. તમે 12મા ધોરણમાં છો એટલે તમને લોઅર લેવલમાં ભણાવવામાં આવે, પણ જ્યારે હું MBAના વિદ્યાર્થીઓને ભણાવતો હોઉં છું તો ત્યારે ઉચ્ચ લેવલના એ પ્રયોગો અથવા તો જેને એક્સપેરિમેન્ટ્સ કહી શકાય એ ભણાવતો હોઉં છું, જેને કેસ સ્ટડી પણ કહે છે મેનેજમેન્ટની ભાષામાં. તો એ કેસ સ્ટડી ભણાવતો હોઉં છું. જેમ વિજ્ઞાનમાં પ્રયોગો છે એમ આમાં પણ કેસ સ્ટડીઝ છે. મેં ગઈકાલે જે તમને ઓયો રૂમનું એક્ઝામ્પલ આપ્યું એક પ્રકારનો કેસ સ્ટડીઝ કહેવાય. તો એક પ્રયોગ થયો, હવે કોઈ એક કંપનીએ પ્રયોગ કર્યો કે 6 વર્ષની અંદર $200 કરોડ એક સીધા મેળવ્યા અને 2 લાખથી વધારે હોટેલ્સ ચાલુ કરી દીધી. આ પ્રયોગ સફળ થયો તો એ પ્રયોગ આપણે પણ કરી શકીએ. તો વિજ્ઞાનની જેમ મેનેજમેન્ટમાં પણ પ્રયોગોનો આધાર છે અને નિયમોની ચકાસણી છે. દરેક પ્રયોગ પછી એના નિયમો કહો કે આપણે અત્યારે જે શીખીએ છીએ ખરેખર એપ્લાય થાય છે કે નહીં, અને જો એપ્લાય નથી થતું તો નિયમોને બદલવામાં આવે છે. વિજ્ઞાનમાં પણ નિયમોને સમયાંતરે બદલવામાં આવે છે, જો એમાં કંઈ ફેરફાર થાય અથવા નવું જાણવા મળે તો. તો એ જ રીતે મેનેજમેન્ટમાં પણ નવું જાણવા મળે તો એના નિયમોને બદલવામાં આવે છે. આ સિદ્ધાંતો દ્વારા માનવ એટલે કે હ્યુમન, યંત્રો મશીન્સ, મૂડી એટલે કે કેપિટલ, પદ્ધતિઓ એટલે કે મેથડ્સ વગેરેનો યોગ્ય ઉપયોગ કરવામાં આવે છે. તો આ રિસોર્સિસ છે આપણી પાસે, આ બધા સાધનો છે. માનવ એ પણ એક સાધન છે, એનાથી આપણે કંપની ચાલશે. યંત્રો એ પણ સાધન છે, મૂડી એ પણ સાધન છે, અને પદ્ધતિઓ, આ બધાને સરસ એવું મેનેજમેન્ટ કરી અને એનો યોગ્ય ઉપયોગ કરવામાં આવે છે. તો સંચાલન એક વિજ્ઞાન છે જ, ચોક્કસ વિજ્ઞાન છે. હવે આપણે એ જોઈએ સંચાલન કળા છે, કારણ કે વિજ્ઞાન તો છે, જો વિજ્ઞાન હોય તો પછી એ કળા કેવી રીતે હોઈ શકે. તો હવે થોડુંક આપણે આર્ટ્સ તરફ નજર કરીએ. તમે કદાચ પાબ્લો પિકાસોનું નામ સાંભળ્યું હશે, ન સાંભળ્યું હોય તો ગૂગલ ઉપર સર્ચ કરો. તમે કદાચ લિયોનાર્ડો દા વિન્સીનું મોનાલિસા નામનું પેઇન્ટિંગ જોયું હશે. જો ના જોયું હોય તો ગૂગલ ઉપર સર્ચ કરજો ક્યારેક, લિયોનાર્ડો દા વિન્સી અને મોનાલિસા. અને એવા ઘણા બધા પેઇન્ટર્સ છે, આપણે ઇન્ડિયાના પેઇન્ટર છે MF હુસેન, તો આવા ઘણા પેઇન્ટર્સ છે, ઘણા બધા સિંગર્સ છે, ઘણા બધા એક્ટ્રેસ છે, અમિતાભ બચ્ચન, શાહરૂખ ખાન, આ બધા આર્ટિસ્ટ કહેવાય. આ બધા પાસે કલા છે. તો શું જે લોકો મેનેજમેન્ટ કરતા હોય, પછી એ મુકેશ અંબાણી હોય કે બિલ ગેટ્સ હોય કે ફેસબુકના માર્ક ઝકરબર્ગ હોય કે ગૂગલના લેરી પેજ હોય, તો શું આ બધા પણ આર્ટિસ્ટ કહી શકાય? તો આપણે ચાલો ચકાસીએ કે આ મેનેજમેન્ટ આર્ટ છે કે નહીં, સંચાલન એ કળા છે કે નહીં. કળા એટલે શું? પેલા એ સમજીએ, કળા એટલે કાર્ય કરવામાં વ્યક્તિનું કૌશલ્ય અથવા નૈપુણ્ય. તમે MF હુસેનને કહી શકો કે હા, એ પેઇન્ટિંગમાં બહુ એમનું કૌશલ્ય, એટલે કૌશલ્ય એટલે સ્કિલ અને નૈપુણ્ય એટલે એક્સપર્ટીઝ. તો કે હા, એમનામાં સ્કિલ બહુ જોરદાર છે
અથવા તો એ એક્સપર્ટ છે પેઇન્ટિંગના, કે પાબ્લો પિકાસો પણ પેઇન્ટિંગના એક્સપર્ટ છે, કે અમિતાભ બચ્ચન એક્ટિંગના એક્સપર્ટ છે, તો શું મેનેજમેન્ટમાં પણ એ એક્સપર્ટીઝ અને નિપુણતા અને કૌશલ્ય સ્કિલ જોઈએ? જવાબ છે હા, મેનેજમેન્ટમાં પણ તમને સ્કિલ જોઈએ, તમને મેનેજ કરતા આવડવું જોઈએ. ખાલી ચોપડિયા જ્ઞાનથી કોઈ કંઈ જ થતું નથી, માત્ર સિદ્ધાંતોનું પુસ્તકીયું જ્ઞાન પ્રાપ્ત નથી, પર્યાપ્ત નથી. એટલે તમે અત્યારે આખી બુક હું તમને સરસ રીતે સમજાવું તો છેક સુધી તમે સરસ એવું અત્યારે બધા યુટ્યુબ વિડીયોઝ મારા જુઓ અને બધું ભણી લો, એનાથી તમને મેનેજમેન્ટ નથી આવડી જવાનું. આઈ એમ રિયલી સોરી. અને તમને કદાચ દુઃખ થશે કે તો સર આ બધું ભણવાનું શું કામ? એક્ઝેક્ટલી, આ ભણવાનું શું કામ જો તમે એને અપ્લાય નહીં કરો તો. મારે તમને સ્વિમિંગ એક જાતનું કૌશલ્ય છે, ઓકે? મારે તમને સ્વિમિંગ શીખવાડવું હોય તો હું તમને આખો દિવસ અથવા તો આવા ઢગલોબંધ લેક્ચર સ્વિમિંગના શીખવાડીએ રાખું અને 40-50 લેક્ચર લઉં અને સ્વિમિંગનો સિલેબસ પૂરો કરું, પછી તમને એમ કહો કે હા તમને સ્વિમિંગ આવડી ગયું, તો તમને સ્વિમિંગ આવડી જાય? ના, એક કૌશલ્ય છે. અને એ જ રીતે મેનેજમેન્ટ પણ કૌશલ્ય છે. હું તમને ખાલી થિયરી ભણાવી રાખું, તમે બેઠા બેઠા સાંભળી રાખો, એનાથી મેનેજમેન્ટ નથી આવડી જવાનું. હું અહીંયા જે ભણાવું છું એ એકચ્યુઅલ તમારે લાઈફમાં અપ્લાય કરવું પડશે. એ કેવી રીતે તમે લાઈફમાં અપ્લાય કરશો, એની પ્રેક્ટિસ કેવી રીતે કરશો? તો મેં ગઈકાલે પણ તમને કીધું હતું કે તમારા મમ્મી પપ્પાને પૈસા કમાવવામાં મદદ કરો. ક્યાંક નાનકડી એવી પાર્ટ ટાઈમ જોબ લઈ લો 12મા ધોરણની સાથે સાથે, અથવા તો તમે કોલેજમાં આવો ત્યારે કંઈ જોબ કરો, તમારા મમ્મી પપ્પાના બિઝનેસમાં તમે એમને હેલ્પ કરો, પપ્પા જોબ કરતા હોય તો એમના કામમાં થોડી મદદ કરો, કોલેજ અથવા સ્કૂલમાં જે કોઈ પણ ઇવેન્ટ્સ થતી હોય એમાં પાર્ટિસિપેટ કરો. તો હંમેશા સિદ્ધાંતોના પુસ્તકીય જ્ઞાનથી મેનેજમેન્ટ નથી શીખી શકાતું, એને અપ્લાય કરવું પડે છે, જેમ આર્ટને પણ અપ્લાય કરવું પડે છે. હું તમને પેઇન્ટિંગ વિશે ગમે એટલું સમજાવું અને તમને બધા પ્રશ્નો યાદ રહી જાય, પેઇન્ટિંગમાં 100માંથી 100 માર્ક્સ એના પેપરમાં આવે, પણ તમે એનાથી પેઇન્ટિંગ ના કરી શકો. પેઇન્ટિંગ કરવું પડે ત્યારે તમે પેઇન્ટિંગ કરી શકો, કામને કરીને શીખવું પડે. પણ સાથે સાથે એ યાદ રાખવાનું છે, કૌશલ્ય માટે સિદ્ધાંતો જાણવા પણ જરૂરી છે. એટલે હવે કદાચ તમને એમ થાય કે સાહેબ જો છેલ્લે કામ કરવાની કરીને જ અમારે શીખવાનું, તમારા લેક્ચર ભરીને શું કામ છે? આ સબ્જેક્ટ શીખીને શું કામ છે? સીધા ધંધે જ ના ચડી જઈએ, આપણે ભણવાની જ શું જરૂર છે? એમ પણ નથી થતું. તમારા મમ્મી પપ્પાને પૂછજો, જો એમને આ સિદ્ધાંતોની જરૂર નહીં, એમને ખ્યાલ નહીં હોય તો એમને બહુ સ્ટ્રગલ કરવી પડતી હશે. એકવાર કોઈએ મુકેશ અંબાણીને એવું, અરે મુકેશ અંબાણીના પિતા ધીરુભાઈ અંબાણીને એવું પૂછ્યું. ધીરુભાઈ અંબાણી જ્યારે ગુજરી ગયા હતા ત્યારે એ 60,000 કરોડનું એમ્પાયર, 1 કરોડ 2 કરોડ નહીં, 60,000 કરોડનું એમ્પાયર એના બંને છોકરા અનિલ અંબાણી અને મુકેશ અંબાણી માટે મૂકીને ગયા હતા. હવે ત્યારે કોઈ એમને પૂછ્યું કે તમે તો 10 પાસ પણ નથી અને છતાં પણ તમે 60,000 કરોડ રૂપિયા કમાઈ શક્યા, તો શું તમારા છોકરાઓને ભણાવશો તમે? અને તમે એવું માનો છો કે ભણવું જોઈએ અને ભણ્યા કે પછી ભણ્યા વગર પણ કોઈ પણ માણસ કરી શકે? એમણે એવું કહ્યું હતું કે હા હું ભણ્યા વગર કરી શક્યો, પણ મને ઢગલો બંધ મુશ્કેલીઓ આવી છે. અલ્ટિમેટલી મારે મેનેજમેન્ટના, અકાઉન્ટ્સના બધા સિદ્ધાંતો મારે જિંદગીના પાછળના ભાગમાં શીખવા પડ્યા. મને શરૂઆતમાં ઇંગ્લિશ નહોતું આવડતું, મારે વિદેશીઓ સાથે ધંધો કરવો હતો તો મારે ઇંગ્લિશ પણ શીખવું પડ્યું. અને એટલા માટે હું વિચારું છું કે ભણવું ખૂબ જ જરૂરી છે અને મારા બંને બાળકોને હું સારામાં સારી રીતે ભણાવવાનો છું. અને વાત એમની સાચી હતી, ધીરુભાઈ અંબાણીએ એમના બંને બાળકો મુકેશ અંબાણી અને અનિલ અંબાણીને MBA કરવા વોટોન બિઝનેસ સ્કૂલમાં મોકલ્યા અને બંને છોકરાઓ MBA કરીને પછી અહીંયા બિઝનેસ કરવા આવ્યા. અને પછી કેવો ચમત્કાર કર્યો, ભણ્યા વગર ઘણીવાર આપણે બાપાના 1,12,000 કરતા હોઈએ, મેં ગઈકાલે કીધું એમ, જ્યારે મુકેશ અંબાણીએ 60,000 કરોડમાંથી અત્યારે રિલાયન્સને 10,00,000 કરોડનું એમ્પાયર કરી દીધું. કારણ કે મુકેશ અંબાણી પાસે ખાલી પુસ્તકીયું જ્ઞાન નથી, એની પાસે પ્રેક્ટિસ પણ છે અને સાથે સાથે એની પાસે મેનેજમેન્ટનું જ્ઞાન પણ છે, થિયરી નોલેજ પણ છે. તો આ બંનેનો સમન્વય જ્યારે તમારામાં થશે ત્યારે તમે આગળ વધી શકશો. ખાલી ચોપડિયું જ્ઞાન લઈ અને OCમાં તમને કદાચ 100માંથી 100 માર્ક્સ આવી જાય, પણ એનાથી તમે સારા મેનેજર નહીં બની શકો. કારણ કે એ તમે વિજ્ઞાન ખાલી ભણ્યા છો, એને કલા તરીકે અપ્લાય નથી કર્યું, એક્સપર્ટ નથી થયા. અને તમે ખાલી ભણવાનું મૂકી અને કામે લાગી જાઓ તો પણ આગળ નહીં વધી શકો, બંને સાથે થવું જોઈએ. વ્યક્તિગત તમારામાં કુનેહ, સૂઝ અને ચાતુર્ય હોવી જોઈએ, ક્લેવર હોવા જોઈએ, અને કુનેહ હોવી જોઈએ, તમારામાં વિવેક હોવો જોઈએ, તમને ખબર પડવી જોઈએ કે આવી સિચ્યુએશનમાં આપણે જેને મેચ્યોરિટી કહીએ છીએ, તો મેચ્યોરિટી હોવી જોઈએ કે આવી સિચ્યુએશનમાં આવું બિહેવ કરાય ને આવી સિચ્યુએશનમાં આવું બિહેવ કરાય, આ સ્પેસિફિક વ્યક્તિ સાથે આવી રીતે વાત કરાય ને આ વ્યક્તિ સાથે આવી રીતે વાત કરાય. એ ક્યારે તમને ખબર પડશે? અનુભવથી, પ્રેક્ટિસથી.
તો કલા છે એ અહીંયા જ્યોર્જ ટેરી આપણા મિત્ર જે આપણે લાસ્ટ સેશનમાં જોયા હતા એમને, એણે જે ઓલી એમ 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 વાળી ડેફિનેશન આપી હતી એ ભાઈએ એવું કીધેલું છે કે સાયન્સ ટીચિસ વન ટુ નો. સાયન્સ શું કરે છે? કોકને સમજાવે છે. વન ટુ નો, ઓકે, તમારે કોઈ વસ્તુ સમજવી હોય, નોલેજ ગેઇન કરવું હોય તો સાયન્સ. એન્ડ આર્ટ ટીચિસ વન ટુ ડુ, તમારે કંઈ કામ કરવું હોય તો આર્ટ તમને કામ આવે છે. તો સંચાલન એ કળા અને વિજ્ઞાનનો સમન્વય છે. સંચાલન મેનેજમેન્ટ એ આર્ટ પણ છે અને સાયન્સ પણ છે. એટલે હું ઘણી વાર બધા વિદ્યાર્થીઓને કહેતો હોઉં છું, કોમર્સના વિદ્યાર્થીઓ ખૂબ જ નસીબદાર છે અથવા તો ખૂબ જ સારા છે. એનું કારણ છે કે જે લોકોને દસમા ધોરણ પછી ખાલી દિમાગનું કામ કરવું હોય તો એ લોકો સાયન્સ લેશે. જેને દસમા ધોરણ પછી ખાલી હાર્ટથી જ કામ કરવું છે, દિલથી, તો એ આર્ટ્સ લેશે. પેઇન્ટિંગ કરવી હોય તો દિલથી થાય, એમાં દિમાગનો ઉપયોગ ના હોય. સિંગિંગ કરવું હોય તો દિલથી થાય, એમાં નિયમો ન જોવા જવાય. અથવા તો ડાન્સિંગ કરવું હોય તો દિલથી થાય, એમાં આપણે કાટખૂણા લઈને ના બેસી શકાય કે હું 90 કોણના માપકે હું આંટા મારીશ, તો એ ના થઈ શકે. સો આર્ટ છે એ હાર્ટનું કામ છે, સાયન્સ છે એ બ્રેઇનનું કામ છે. પણ કોમર્સ એવા વિદ્યાર્થીઓ લેશે કે જે હાર્ટ અને બ્રેઇન બંનેનો ઉપયોગ કરે છે. કારણ કે કોમર્સ અને મેનેજમેન્ટ એ આર્ટ પણ છે અને સાયન્સ પણ છે, બંનેનો સમન્વય છે. એટલે હા, સાયન્સવાળા ખાલી બુદ્ધિથી ચોપડીમાં માથું નાખીને બેઠા રહે તો ચાલે, પણ તમારે એનું અનુકરણ નથી કરવાનું. આર્ટ્સવાળા કદાચ આખો દી ડાન્સ કર્યા રાખે તો ચાલે, તમારે એનું અનુકરણ નથી કરવાનું. તમારે તો પ્રેક્ટિસ પણ કરવાની છે અને ભણવાનું પણ છે, કારણ કે તમારે દિલનું પણ કામ લેવાનું છે અને દિમાગનું પણ કામ લેવાનું છે. ઓકે, સંચાલન એક વ્યવસાય છે. તો વ્યવસાય કેને કહેવાય? આ પ્રોફેશન આપણે જેને કહીએ છીએ. તો વિશિષ્ટ જ્ઞાનનો લાભ એ આપણે આગળ જોયું કે આપણી પાસે વિશિષ્ટ જ્ઞાન તો છે, પણ એ સમાજને આપવાને બદલામાં ફી લેવી. જેમ કે ડોક્ટર, તો ડોક્ટર પાસે વિશિષ્ટ જ્ઞાન છે. હવે આપણે થોડા ઇન્ડિયામાં થોડી બેકવર્ડ મેન્ટાલિટી છે. આપણે ડોક્ટરને દેખાડવા જઈએ અને ડોક્ટર આપણને સલાહ આપે કે હવે આવું ખાજો, આવું ન ખાતા આટલું ધ્યાન રાખજો, અને પછી એમ કે હવે તમારે મને 200 રૂપિયા આપવાના. ઘરે આવીને ઘણીવાર મમ્મી કે પપ્પાને તમે એવી વાતો કરતા સાંભળ્યા હશે કે આ ડોક્ટરે તો કઈ દવાઈ ના આપી અને સામે 200 રૂપિયા લઈ લીધા. આ રૂપિયા લીધા કે ના? ડોક્ટરે રૂપિયા ક્યારેય દવાના નથી લેતો, ડોક્ટર હંમેશા રૂપિયાની સલાહ ના લે છે. અને તમારે પણ અપેક્ષા ડોક્ટર પાસેથી એ જ રાખવી જોઈએ. ક્યારેય એવું ના કરો કે ડોક્ટર દવા આપે ડોક્ટર સારો, જે ડોક્ટર સાચી સલાહ આપે એ સારો. દવા તો તમે મેડિકલ સ્ટોરમાંથી પણ જઈને લઈ શકો છો, પણ એનું કામ છે કે તમને એનું જ્ઞાન એ આપે, એનો અનુભવનો નિચોડ તમને આપે અને સામે તમે એના બદલામાં ફી આપો. વકીલ પણ કંઈક એવું જ કરે છે. વકીલ પણ તમને એનું જ્ઞાન આપે છે કે તમે કેસ કઈ રીતે જીતી શકશો અને તમે એના પૈસા આપો છો. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ પણ એ જ કરે છે કે તમારા રૂપિયા કઈ રીતે બચી શકશે, તમે ટેક્સ કેવી રીતે બચાવી શકશો અને સામા તમને રૂપિયા આપે છે. તો ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બીજું કંઈ નથી આપતો, તમે એના રૂપિયા શું આપો છો? જનરલી આપણને એવી આદત છે, કોઈ વ્યક્તિ મને કંઈક આપે ત્યારે હું એને પૈસા આપું. તો ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ તો કંઈ નથી આપતો, ફક્ત સલાહ આપે છે. વકીલ તમને કંઈ નથી આપતો, ફક્ત સલાહ આપે છે. એન્જિનિયર છે એ તમને કંઈ નથી આપતો, ફક્ત સલાહ આપે છે. તો એના તમને રૂપિયા મળે છે. આ બધા વ્યવસાયો કહેવાય. તો એ જ રીતે એના જેમ એને રૂપિયા મળે છે એમ તમને પણ, તમે પણ કમાઈ શકો. અને ઘણા બધા મેનેજમેન્ટના કન્સલ્ટન્ટ છે અથવા તો વ્યવસાય પ્રોફેશનલ્સ છે, મેનેજમેન્ટ પ્રોફેશનલ્સ જેને કહી શકાય, કે જે ખાલી મેનેજમેન્ટ અને બિઝનેસની સલાહ આપે છે અને સામે તમે એને રૂપિયા આપો છો એ સલાહ માટેના. પણ આ સલાહ બહુ કામની છે. જેમ ડોક્ટર તમારી જિંદગી બચાવી લે એવી સલાહ આપે છે, અકાઉન્ટન્ટ તમારો ટેક્સ બચાવી લેવી સલાહ આપે છે, વકીલ તમારો કેસ બચાવી લેવી સલાહ આપે છે, એવી તમે કેવી સલાહ આપશો કોઈને કે તમને કોઈ રૂપિયા આપે? તમે કોઈને એવી સલાહ આપી શકો કે જેનાથી એની કંપનીનો પ્રોફિટ વધી શકે, એ કંપની એની જાજી કમાઈ શકે, એકમાંથી બે શોપ કરી શકે, બેમાંથી 5 શોપ કરી શકે, ત્યારે તમને કોઈ રૂપિયા આપશે. અને એના માટે તમારે પણ એ પ્રૂવ કરેલું હોવું જોઈએ. તમારી પાસે કોઈ સલાહ લેવા શું કામ આવે જ્યારે તમે જ કોઈ બિઝનેસ ના કરેલો હોય? તો તમારે બિઝનેસ કરવો જોઈએ, પ્રેક્ટિસ કરવી જોઈએ અને સાથે સાથે તમે પ્રોફેશન પણ માં જઈ શકો. તો સંચાલક એક વ્યવસાય છે કારણ કે એમાં વિશિષ્ટ પ્રકારના જ્ઞાનની જરૂર છે, પહેલો પોઈન્ટ. બીજું, જ્ઞાનમાં વૃદ્ધિ અને સંશોધન પણ થાય છે. ઓકે, તમારી પાસે જેમ અલગ અલગ ડિગ્રી હોય, લોયર છે તો એને LLB કરવું પડે, ડોક્ટર છે તો એને MBBS કરવું પડે, દરેક માટે વિશિષ્ટ પ્રકારનું જ્ઞાન જરૂરી છે. એ રીતે સંચાલન માટે પણ એમાં ડિગ્રી લેવી પડે. તો જનરલી મેનેજમેન્ટ માટે મેનેજમેન્ટ બેચલર ડિગ્રી લેવાવાળા ઘણા લોકો હોય છે, એન્ટરપ્રિનોરશિપની ડિગ્રી, બેન્કિંગ અને ફાઇનાન્સની ડિગ્રી લેતા હોય છે,
સેલ્સ અને માર્કેટિંગની ડિગ્રી લેતા હોય છે, લોકો એમબીએ ભણતા હોય છે, તો આ બધા મેનેજમેન્ટની ડિગ્રીઓ છે. તો તમારે કોઈ મેનેજમેન્ટની ડિગ્રી લેવી પડે અને એનું વિશિષ્ટ જ્ઞાન મેળવવું પડે. જ્ઞાનમાં વૃદ્ધિ અને સંશોધન પણ કરવું પડે. કોઈ પણ વ્યવસાય હશે તો એના જ્ઞાનમાં વૃદ્ધિ થતી હશે. રિસર્ચ, જ્ઞાનમાં વૃદ્ધિ એટલે અને સંશોધન એટલે રિસર્ચ. તો અત્યારે માનો કે વિજ્ઞાન છે તો એમાં કોરોના વાયરસ છે, તો એને ડોક્ટર્સ બધા એના ઉપર બહુ રિસર્ચ કરે છે કે આ વાયરસનું સોલ્યુશન કેવી રીતે કરવું. સામે મેનેજમેન્ટના સંચાલનના સાયન્ટિસ્ટો છે એ સંશોધન કરે છે કે હવે અત્યારે ઇકોનોમી ડાઉન થઈ ગઈ છે. તમે છાપામાં પણ વાંચતા હશો કે ઇકોનોમી ક્રેશ થઈ ગઈ છે, તો એ લોકો એ રિસર્ચમાં એ સંશોધનમાં લાગી પડ્યા છે કે હવે ઇકોનોમીને લિફ્ટઅપ કેવી રીતે કરી શકાય. હું એઝ અ મેનેજર, મારે મારી કોલેજ સારી રીતે ચલાવવી છે તો મારે પણ એ સંશોધન કરવું પડશે કે અત્યાર સુધી ક્લાસરૂમમાં હું છોકરાઓને ભણાવતો હતો, હવે કંઈક સંશોધન કરી અને વિદ્યાર્થીઓને કઈ રીતે ભણાવી શકું જેનાથી કોલેજ ચાલે અને વિદ્યાર્થીઓ ભણે. તો કોઈ પણ વ્યવસાયમાં સંશોધનની સતત જરૂર છે અને એ જ રીતે આમાં પણ સંશોધન સતત થાય છે. મેનેજમેન્ટમાં પણ જેમ ડોક્ટર કે લોયરમાં થાય છે એ રીતે સંચાલનમાં પણ સંશોધન સતત થાય છે અને એની સ્પેસિફિક એજન્સીઓ પણ છે. અને એ ત્રીજો પોઈન્ટ છે કે કોઈ પણ વ્યવસાય હશે તો એના વ્યવસાયિક મંડળો હશે અને ઇન્સ્ટિટ્યૂટ હશે. ફોર એક્ઝામ્પલ મેડિકલ ફિલ્ડ છે ડોક્ટરનું, તો એના માટે એક મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા એમસીઆઈની રચના કરવામાં આવી છે. આ એમસીઆઈ બધા નિયમો અને સંશોધનો કરે છે અને એવા ઇન્સ્ટિટ્યૂટો છે લાઈક બીજે મેડિકલ કોલેજ, એ ગુજરાતની ખ્યાતનામ મેડિકલ કોલેજ છે. એ જ રીતે એઇમ્સ, કદાચ તમે નામ સાંભળ્યું હશે તો એ ખ્યાતનામ મેડિકલ કોલેજ છે. એ જ રીતે લોયર છે તો નેશનલ સ્કૂલ ઓફ લો, તો એ પણ બહુ સારી છે. અથવા તો લોયરશિપ માટેના પણ ઘણા બધા ઓર્ગેનાઇઝેશન છે જેને આપણે બાર કાઉન્સિલ કહીએ છીએ, તો એનું વ્યવસાયિક મંડળ છે. એન્જિનિયરિંગ છે તો એ પણ એક વ્યવસાય છે, તો એન્જિનિયરિંગની પણ ઘણી બધી કોલેજીસ છે લાઈક આઈઆઈટી, તમે નામ સાંભળ્યું હશે, તો એન્જિનિયરિંગનું પણ ઇન્સ્ટિટ્યૂટ છે અને એન્જિનિયરિંગના પણ મંડળો છે. આપણે રાજકોટમાં જ રાજકોટ એન્જિનિયરિંગ એસોસિએશન કરીને એન્જિનિયરોનું મંડળ છે કે જે એન્જિનિયરિંગમાં થતા રિસર્ચ અને સંશોધન રાજકોટ માટે ક્યાં ક્યાં એપ્લાય કરવાના છે એ રીતે કરે. તો હવે તમને એ જાણવાની ઈચ્છા થશે કે આપણા માટે કયું મેનેજમેન્ટ સંચાલકો કોમર્સના વિદ્યાર્થીઓ માટે એવું કયું વ્યવસાયિક મંડળ છે અથવા ઇન્સ્ટિટ્યૂટ છે. કોમર્સ માટેનું સૌથી સારું ઇન્સ્ટિટ્યૂટ મેનેજમેન્ટ માટેનું કદાચ તમે નામ સાંભળ્યું જ હશે, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ IIM, તો એમાંથી વિદ્યાર્થીઓ MBA ને કરતા હોઈએ છે. એ જ રીતે નાના નાના ઘણા બધા ઇન્સ્ટિટ્યૂટ છે. મારું ઇન્સ્ટિટ્યૂટ છે દ્રોણા ફાઉન્ડેશન, તો અમે પણ એમાં વિદ્યાર્થીઓને મેનેજમેન્ટમાં તૈયાર કરીએ છીએ, પણ બેચલર ડિગ્રીમાં, માસ્ટર ડિગ્રીમાં નહીં જેમ IIM તૈયાર કરે છે. તો એવા ઢગલો બંધ તમને રાજકોટમાં પણ ઇન્સ્ટિટ્યૂશન મળી જશે કે જે મેનેજમેન્ટની બેચલર ડિગ્રી આપે છે. અને સેમ વે રાજકોટમાં પણ તમને મેનેજમેન્ટના સંચાલનના વ્યવસાયિક મંડળો મળી જશે. એમાંનું એક છે રાજકોટ મેનેજમેન્ટ એસોસિએશન. ખાસ ધ્યાનથી સાંભળજો અને ફરીથી હું તમને કહું છું, રાજકોટ મેનેજમેન્ટ એસોસિએશન. હું તમને બધાને રિક્વેસ્ટ કરીશ કે તમારે બધાએ રાજકોટ મેનેજમેન્ટ એસોસિએશન, આ વ્યવસાયિક મંડળ એટલે કોમર્સ અને સંચાલન આપણા લોકોનું આ વ્યવસાયિક મંડળ છે અને એમાં તમારે પણ મેમ્બર થવું જોઈએ. હવે તમને એમ થશે કે સર અમે તો બહુ નાના છીએ, અમે કેવી રીતે આ વ્યવસાયિક મંડળના મેમ્બર થઈ શકીએ? હા, દરેક વ્યવસાયિક મંડળ હોય એની હંમેશા સ્ટુડન્ટ મેમ્બરશિપ હોય છે અને સ્ટુડન્ટ મેમ્બરશિપની ફીઝ ઝીરો હોય છે અથવા તો સાવ નહિવત હોય છે. મારા જેવા કોઈ વ્યક્તિને, મોટી ઉંમરના વ્યક્તિને જો રાજકોટ મેનેજમેન્ટ એસોસિએશનનો મેમ્બર થવું હોય તો 5-10 હજાર રૂપિયા ફીઝ આપવી પડતી હોય, પણ તમારે જો મેમ્બર થવું હોય તો 50-100 રૂપિયા જેવી નજીવી ફીમાં તમે મેમ્બર થઈ શકો. એનો તમને લાભ શું મળે કે આ જ્યારે જ્યારે લોકો બધા મેનેજમેન્ટના રાજકોટના લોકો ભેગા થાય, મોટી મોટી કંપનીઓના માલિક ભેગા થાય, ત્યારે તમને પણ ઈમેલથી જાણ કરવામાં આવે અને ત્યારે તમે પણ જઈ શકો અને તમે લોકોને મળી શકો કે સાહેબ હું મેનેજમેન્ટનો સ્ટુડન્ટ છું અને મારે આગળ વધવું છે. તમને એ કહેતા મને પ્રાઉડ ફીલ થાય છે કે જ્યારે હું મેનેજમેન્ટનો સ્ટુડન્ટ તમારા જેમ હતો ત્યારે હું પણ રાજકોટ મેનેજમેન્ટ એસોસિએશનનો મેમ્બર હતો અને એમની જે આવી નાની નાની મીટ થાય, લોકો ડિનર માટે બધા ભેગા થાય, તો ત્યારે હું પણ જતો અને એ બહાને ઘણી મોટી કંપનીઓના લોકો સાથે ઓળખાણ થઈ અને એ પછી જોબની ચિંતા જ જતી રહે છે. તમે MBA કરીને પછી જોબ મળશે કે નહીં, ગ્રેજ્યુએટ થઈને જોબ મળશે કે નહીં, તમે આવા ઘણા બધા વ્યવસાયિક મંડળો સાથે જોડાયેલા હોય
તો તમને ચિંતા નીકળી જશે. તો આ વિષયની સાથે સાથે મારે તમને એ પણ કહેવું છે કે મહેરબાની કરી અને રાજકોટ મેનેજમેન્ટ એસોસિએશન એવું ગૂગલમાં સર્ચ કરો, જો તમને ન મળે તો મારો સંપર્ક કરજો, પણ બધાએ રાજકોટ મેનેજમેન્ટ એસોસિએશન સાથે જોડાવાનું જરૂર છે. હવે આ તો થયું ખાલી રાજકોટનું, એ જ રીતે અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન પણ છે, એ જ રીતે ઇન્દોર મેનેજમેન્ટ એસોસિએશન પણ છે, એ જ રીતે દિલ્હી મેનેજમેન્ટ એસોસિએશન પણ છે, અને આ બધા એસોસિએશનનું એક ફેડરેશન છે આખા ઇન્ડિયામાં, ઓલ ઇન્ડિયા મેનેજમેન્ટ એસોસિએશન, AIMA. AIMA ના દર વર્ષે મુંબઈમાં અને દિલ્હીમાં બહુ મોટા મોટા ફંક્શન થતા હોય છે, અને તમે AIMA ના આઈમા, જેનું નામ એક્ચ્યુઅલ લોકો કહે છે, તો આઈમા ના તમે મેમ્બર પણ થઈ શકો. તો એમાં પણ સ્ટુડન્ટ મેમ્બરશીપ અવેલેબલ છે. તો એમાં આખા ભારત દેશમાં કેવી રીતે બધું મેનેજમેન્ટ થાય છે અથવા મેનેજમેન્ટના લોકો શું કરે છે, આઈમાના મેમ્બર એ મુકેશ અંબાણી પણ હોય, ટાટા પણ હોય, કુમાર મંગલમ બિરલા પણ હોય, આવા મોટા મોટા લોકો એના મેમ્બર હોય, અને તમને એ વસ્તુનું પ્રાઉડ ફીલ થશે કે એવા ઓર્ગેનાઇઝેશનના તમે પણ મેમ્બર થઈ શકો અને એમની મીટમાં તમે ભાગ લઈ શકો. મારા ઘણા બધા વિદ્યાર્થીઓ હું પ્રાઉડલી કહી શકું કે આઈમાના મેમ્બર છે, અને દિલ્હીમાં અને મુંબઈમાં દર વર્ષે જે કોન્ફરન્સ આવી રિસર્ચની અને સંશોધનો નવા નવા મેનેજમેન્ટના બહાર પડે તો એમાં પાર્ટિસિપેટ પણ કરે છે અને જાય છે. તમારે બધાએ પણ પાર્ટિસિપેટ કરવું જોઈએ અને જવું જોઈએ, અને એનાથી જ તમને મેનેજમેન્ટ વિશે વધારે જ્ઞાન મળશે. ઓકે, કોઈ પણ વ્યવસાય હોય તો એની આચારસંહિતાનું પાલન થતું હોય છે. આચારસંહિતા એટલે શું? કોડ ઓફ કન્ડક્ટ, કોઈ નિયમો હોય. લાઈક ડોક્ટર છે, એની એક આચારસંહિતા છે કે ડોક્ટર ક્યારેય દર્દીને તરફડતો ના મૂકી શકે. પછી માનો કે અત્યારે ઇન્ડિયા પાકિસ્તાનનું યુદ્ધ થાય છે અને પાકિસ્તાનનો કોઈ સોલ્જર છે કે જે મરી રહ્યો છે, તો ત્યાં ડોક્ટરને, ભલે ઇન્ડિયાનો ડોક્ટર હોય, એને એ શીખવાડવામાં આવે છે કે એ પાકિસ્તાનનો સોલ્જર છે એવું તમે ના વિચારો, એ દર્દી છે એવું વિચારો, અને એની રૂજ લાવવી કે એની તમારે મદદ કરવી એ તમારી ફરજ છે. તો આવા દરેક નીતિ નિયમો, આચારસંહિતાઓ અલગ અલગ વ્યવસાયની હોય છે. વકીલના વ્યવસાયની પણ છે કે પોતાના ક્લાયન્ટના સિક્રેટ ક્યારે કોઈને ન કહેવા. બાકી વકીલને તો ઘણા બધા ક્રિમિનલ કે ઘણા બધા મોટા લોકોની ઘણા બધા સિક્રેટ્સ ખબર હોય, પણ એ ક્યારેય કોઈ વકીલ એના સિક્રેટ્સ એના ક્લાયન્ટના બીજા કોઈને નહીં કહે, તો એ વકીલની આચારસંહિતા છે. અને એ જ રીતે મેનેજમેન્ટમાં પણ આચારસંહિતાઓ હોય છે અને એનું પાલન કરવું જરૂરી છે. છેલ્લે, કોઈ પણ વ્યવસાયની નૈતિક જવાબદારીઓ હોય છે. જેમ આગળ મેં કીધું, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની નૈતિક જવાબદારી છે કે એના ક્લાયન્ટનો ટેક્સ બચાવવો, ડોક્ટરની નૈતિક જવાબદારી છે કે એના દર્દીનો રોગ મટાડી દેવો, તો એ રીતે મેનેજમેન્ટના પ્રોફેશનલની પણ નૈતિક જવાબદારી છે કે આપણા ક્લાયન્ટનો પ્રોફિટ વધારી દેવો અથવા આપણી કંપનીનો પ્રોફિટ વધારવો, આપણા એમ્પ્લોયીનું સારું વિચારવું અને દેશમાં રોજગારી વધારવી, દેશની ઇકોનોમીને આગળ વધારવો, એ આપણા લોકોની નૈતિક જવાબદારી છે એઝ અ કોમર્સ અને મેનેજમેન્ટના વિદ્યાર્થીઓ તરીકે. તો એનું તમારે ખાસ ધ્યાન રાખવું જોઈએ. ચલો, હવે આપણે સંચાલનની વિવિધ સપાટીઓ વિશે જોઈએ. તો આઈ હોપ કે તમને સમજાઈ ગયું હશે કે સંચાલન એક વિજ્ઞાન છે, કળા છે અને વ્યવસાય છે. હવે મને થોડું તમે કમેન્ટ્સમાં બધા કહો કે હવે તમારે શું ઈચ્છા છે, તમે હવે કઈ રીતે મેનેજમેન્ટને જોશો? સંચાલનને તમે વિજ્ઞાન તરીકે જોશો, સંચાલનને તમે કલા તરીકે જોશો, કે સંચાલનને તમે વ્યવસાય તરીકે જોશો? ચલો, મને બધા ફટાફટ મેસેજ કરવા માંડે. હું કમેન્ટ્સ તમારી જોઉં છું. અહીંયા યસ જેડી સાકરિયા એવું કહે છે કે યસ બધી રીતે. ભાવના મકવાણા કહે છે, માનસી ગમારા, માનસી ગોસ્વામી કહે છે કે મિક્સ, જયદીપ ગમારા કહે છે કે આર્ટ, હિતેશભાઈ કહે છે કે મેનેજમેન્ટ ઇઝ પ્રોફેશન, બધું મિક્સ, ગ્રેટ, ઓલ ટાઈપ, સરસ. ચાલો, તો તમે બધું તરીકે જુઓ તોય વાંધો નહીં, અને એવું પણ બની શકે કે ના, મારે તો મેનેજમેન્ટના વ્યવસાય થવું છે, હા હું આર્ટ અને સાયન્સ જોઈશ, પણ સાથે મારે વ્યવસાયમાં તો આગળ વધવું જ છે, એવું પણ તમે કરી શકો કે મારે તો મેનેજમેન્ટના રિસર્ચર થવું છે, મારે મેનેજમેન્ટના સાયન્ટિસ્ટ થવું છે તો હું એ ફિલ્ડમાં આગળ વધીશ, અથવા તો મારે તો મેનેજમેન્ટના આર્ટિસ્ટ થવું છે, મારે તો પોતે બિઝનેસ કરવો છે. તો અહીંયા છેલ્લે હું તમને એ કહી દઉં, જે લોકોને મેનેજમેન્ટ આર્ટ તરીકે ગમ્યું હશે એ લોકો મેનેજમેન્ટના આર્ટિસ્ટ થઈ શકે, એનો મતલબ બિઝનેસમેન થઈ શકે. જે લોકોને મેનેજમેન્ટ સાયન્સ તરીકે ગમ્યું હશે એ મેનેજમેન્ટના સાયન્ટિસ્ટ થઈ શકે, રિસર્ચર થઈ શકે, અથવા મારી જેમ મેનેજમેન્ટના પ્રોફેસર થઈ શકે, કારણ કે એમને નિયમો સમજવામાં ને સમજાવવામાં મજા આવે છે. મને પણ મેનેજમેન્ટના નિયમો સમજવામાં ને સમજાવવામાં મજા આવે છે. અને જે લોકોને મેનેજમેન્ટ વ્યવસાય તરીકે ગમ્યું છે એ મેનેજમેન્ટના પ્રોફેશનલ્સ થઈ શકે. એ કદાચ પોતે બિઝનેસ બહુ જાજો નહીં કરે, પણ બીજાના બિઝનેસને વધારવામાં મદદ કરશે, ડોક્ટર કે વકીલ કે લોયરની જેમ. ઓકે, તો હવે આપણે થોડા આગળ વધીએ. સંચાલનની વિવિધ સપાટીઓ કઈ કઈ છે, લેવલ્સ ઓફ મેનેજમેન્ટ કયા કયા છે એ આપણે જાણીએ.
સંચાલનની ત્રણ સપાટીઓ છે, આમ તો બધાને ખબર છે, છતાં પણ જ્યાં સુધી એકમનું કદ મર્યાદિત હોય ત્યાં સુધી જાતે જ કામ કરી શકાય છે. એટલે કદાચ તમારું ઓર્ગેનાઇઝેશન, આપણે ગઈકાલે પાણીપુરીની લારીનો એક્ઝામ્પલ લીધું હતું, હવે વિચારો કેવું લાગે, પાણીપુરીની લારી એક જ છે આપણી, અને એમાં આપણે સંચાલનના લેવલ કરીએ, ભાઈ ટોપ લેવલ મેનેજમેન્ટ તો કે ખાલી પાણીપુરી જ બનાવશે, મિડલ લેવલ મેનેજમેન્ટ તો એ પાણીપુરીનો મસાલો જ બનાવશે, લોઅર લેવલ મેનેજમેન્ટ એ ખાલી રેકડી ચલાવશે, એવું કરવા જઈએ તો ધંધો ના ચાલે, લોસ જાય. એટલે બધી જગ્યાએ મેનેજમેન્ટના બધા સિદ્ધાંતોનો ઉપયોગ ના કરવાનો હોય, તો નાનું ઓર્ગેનાઇઝેશન છે તો એમાં બધું કામ એક જ વ્યક્તિએ કરવાનું હોય, તો એમાં કોઈ લેવલ કે એવું કંઈ હોતું નથી. પણ જ્યારે જ્યારે કદ વધતું જાય છે કંપનીનું, લોકો હજારો ને લાખોની સંખ્યામાં કંપનીમાં લોકો જોડાતા હોય છે, અથવા કામદારો હોય છે તમારી પાસે, તમારી પાસે મેનેજર્સ હોય છે, ત્યારે લેવલ બનાવવા જરૂર પડે છે. તો ઉપરી અધિકારી પછી બધા ઉપર સીધી નજર નથી રાખી શકતો. તમે વિચાર કરો, મુકેશ અંબાણી પાસે જીઓ જેવી કંપની છે, તમને કદાચ વિચારીને અચંબો થશે કે જીઓ અથવા તો રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડની અંદર, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ જે મુકેશ અંબાણીની કંપની છે, એનો તમે એન્યુઅલ રિપોર્ટ વાંચશો તો એની અંદર 198 જેટલી અલગ અલગ પ્રાઇવેટ લિમિટેડ કંપનીઓ છે. 198 પ્રાઇવેટ લિમિટેડ કંપનીઓ બની અને એક કંપની મુકેશ અંબાણીની બની છે. હવે કદાચ દરરોજ એક વ્યક્તિને ખાલી એ કંપનીમાં મળવા જાય ને તો પણ એના 198 દિવસ, એટલે 180 દિવસે તો 6 મહિના પૂરા થઈ જાય. 6 મહિને એ એક પોતાની એક કંપનીને એકવાર પણ વિઝિટ ના કરી શકે. હવે એના 10 લાખ જેટલા એમ્પ્લોયી હોય તો એ 10 લાખ જેટલા એમ્પ્લોયીને કેમ સંભાળી શકે, અને એકલો તો બધું કામ કેવી રીતે કરી શકે? એમ થોડું કે ના, હું ટાવર પણ હું જ નાખીશ અને બધા પૈસા પણ હું જ ગણીશ, અકાઉન્ટિંગ પણ હું જ ગણીશ, એવું ના થઈ શકે. એને લોકોને રિક્રુટ કરવા પડે. ચલો લોકો પણ એટલા રિક્રુટ, 10 લાખ લોકો. હવે એક વ્યક્તિની કેપેસિટી, મેં ગઈકાલે યુએલ નોઆ હરારીનું તમને નામ આપ્યું હતું, એની બુકમાં મેં વાંચેલું હતું કે એક વ્યક્તિની મેક્સિમમ કેપેસિટી 252 થી લઈને 256 લોકો સુધી જ યાદ રાખવાની છે. તમે પણ આખી તમારી ફોન બુક ખોલીને જુઓ તો તમને 200 થી 250 લોકો જ યાદ હશે, બાકી ઘણાના ચહેરા પણ ભૂલી જતા હોય, આપણા કુટુંબીજનો, આપણા ફ્રેન્ડ્સ. પછી ધીમે ધીમે માણસની કેપેસિટી ઓછી થતી જાય છે, ભૂલવા માંડે છે, તો રોજે રોજ કામ કરવાનું તો કેમ પોસિબલ બને? એક વ્યક્તિ જનરલી દરરોજ 5 લોકો પાસેથી કે 10 લોકો પાસેથી મેક્સિમમ કામ લઈ શકે, એનાથી વધારે કામ ન લઈ શકે. તો બધા ઉપર એની નજર ના રહે, અને બધા ઉપર નજર રાખવા એને બીજા લોકો રાખવા પડે, અને એની નીચે બીજા લોકો રાખવા પડે, જેથી કરી અને નીચેના લોકોની નજર એ વચ્ચેના લોકો રાખે અને વચ્ચેના લોકો ઉપર એ નજર પોતે રાખે, અને આ જ રીતે મેનેજમેન્ટના લેવલ થાય છે. તો સત્તાની સોંપણી કરવી પડે, બધું હું જ કરું, બધા નિર્ણયો હું જ લઉં, હું કહું એમ જ થાય, એમ ન ચાલે. તમારે બિઝનેસ કરવો હોય તો તમારે કોકને ઓથોરિટી આપવી પડે, અને એ એમને પણ ફ્રીડમ આપવું પડે કે હા તમે જેમ કરો એમ, પણ જે રિપોર્ટ્સ થાય એ મને પાછા તમે કહેજો, જેથી કરીને આપણે કંપનીની પ્રોફિટેબિલિટી વધી શકાય. તો સપાટીઓ પણ તકલીફ અહીંયા છે, સપાટીઓ જેટલી વધુ તેટલો ખર્ચ, અંકુશ અને સંકલનમાં મુશ્કેલી આવે છે. ત્રણેય વસ્તુ આપણે સમજીએ કે માનો કે, અને આને એક સરસ એવો વર્ડ છે, કદાચ તમે ક્યારેક ન્યૂઝમાં વાંચ્યો હશે, બ્યુરોક્રેસી કહેવાય. બ્યુરોક્રેસી ગવર્મેન્ટમાં સૌથી વધારે હોય છે. હવે ગવર્મેન્ટમાં સૌથી વધારે હોય બ્યુરોક્રેસી, એનો હું તમને ઉદાહરણ આપું કે તમારે ક્યાંય ગવર્મેન્ટમાં કોઈ જોબ કરે છે અને એનો પગાર વધારવો છે તો શું કરવું પડશે? એને એના ઉપરી અધિકારીને કહેવું પડશે. ઉપરી અધિકારી એમ કહેશે કે મારાથી કંઈ ના થાય, હું ફાઇલ ઉપર મોકલાવી દઉં છું. એ એના ઉપરી અધિકારીને મોકલશે. એ એમ કહેશે કે મારાથી કંઈ ના થાય, હું ગાંધીનગર મોકલાવી દઉં છું. એટલે અહીંયા ઉપરી અધિકારીને મોકલશે. ગાંધીનગરમાં બેઠેલો ઉપરી અધિકારી એમ કહેશે કે મારાથી કંઈ ના થાય, હું સચિવને મોકલાવી દઉં છું. સચિવ એવું કહેશે કે મારાથી કંઈ ના થાય, હું મંત્રીશ્રીને મોકલાવી દઉં છું. મંત્રીશ્રી એમ કહેશે કે મારાથી કંઈ ના થાય, હું ચીફ મિનિસ્ટરને મોકલાવી દઉં છું. અને જો ચીફ મિનિસ્ટર એવું એમ કહે કે મારાથી કંઈ ના થાય, હું પ્રાઇમ મિનિસ્ટરને મોકલાવી દઉં છું. જો પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્રભાઈ મોદી એવું કહે કે ભાઈ મારાથી કંઈ ના થાય, હું રાષ્ટ્રપતિને મોકલાવી દઉં છું. આ કેવડી લાંબી બ્યુરોક્રેસી થઈ! તો થોડું કંઈ એક નાનકડી બદલી માટે કે એક નાનકડા પગારના વધારા માટે આવડી બ્યુરોક્રેસી. પણ હા, ક્યારેક ક્યારેક ખરેખર મેનેજમેન્ટમાં આવું થતું હોય છે. જેમ વધારે લેવલ છે એમ કામ બહુ મુશ્કેલ થતું જતું હોય છે, કારણ કે દરેકની ઉપર એક વ્યક્તિ છે તો ખર્ચ પણ વધી જાય, કારણ કે બધાના પગાર કરવાના, અને પગાર કેના કરવાના? એકબીજાનું ધ્યાન રાખવા માટે. તમને નાનકડી એક સ્ટોરી તો નહીં પણ આમ જોક કહી શકાય એવું કહું. એક ભાઈને બોટની રેસમાં રહ્યા હતા. હવે બોટની રેસમાં રહ્યા વહાણની, એટલે એમને એવું થયું કે મારે જીતવું છે.
એટલે એમણે પાંચ જણાની ટીમ રાખી. હવે પાંચ જણાની ટીમ ઇન્ડિયાની ટીમ હતી, સામે ઓસ્ટ્રેલિયાની ટીમ હતી પાંચ જણાની, અને એની સામે અમેરિકાની ટીમ હતી. ત્રણેય ટીમે બોટની રેસ લગાડી, ઇન્ડિયાની ટીમ હારી ગઈ. એટલે બધા લોકો ભેગા થયા કે આપણામાં કંઈક ખામી છે, કંઈક મેનેજમેન્ટમાં કંઈક તકલીફ છે. તો હવે આપણે એવું કરીએ કે મેનેજમેન્ટના લેવલ ડિફાઇન કરીએ. એટલે ઇન્ડિયાની ટીમે એવું કર્યું કે ચલો એક આપણો વર્કર હશે કે જે એક્ચ્યુઅલ બોટ ચલાવશે, એ લોઅર લેવલ ઓફ મેનેજમેન્ટ છે. એના ઉપર બે જણા સુપરવાઇઝર છે જે અપર લેવલ ઓફ મેનેજમેન્ટ છે, એ ઓલા ઉપર ધ્યાન રાખશે કે બોટ બરાબર ચલાવે છે કે નહીં. ઓકે, એના ઉપર હજી એક વ્યક્તિ હશે કે જે એ બોટનો સીઈઓ છે, ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર છે, કે જે ઓલા બે આ બોટ ચલાવવા ઉપર ધ્યાન રાખે છે કે નહીં એનું ધ્યાન રાખશે. અને એક એ બોટનો માલિક હશે કે જે બેઠો બેઠો એ જોશે કે સીઈઓ એનું કામ બરાબર કરે છે કે નહીં, ઓલા બે સુપરવાઇઝર છે એ બોટ ચલાવવા ઉપર ધ્યાન રાખે છે કે નહીં. અને આ રીતે એમણે સરસ એવું મેનેજમેન્ટ ડિવાઈડ કર્યું, પછી રેસમાં ઉતર્યા. અને પછી રેસમાં જીત્યા હશે કે હાર્યા હશે, ચલો મને તમારો જવાબ કમેન્ટમાં જોઈએ છે. જવાબ આપો તો કે આવી રીતે આપણે મેનેજમેન્ટ અપ્લાય કરીએ તો આપણે રેસમાં જીતીએ કે હારીએ. હું તમને જવાબ આપું છું, વિન. ઓકે, કોઈ કે છે વિન. ઓકે, હજી કોઈ કે છે કે ચલો બે લોકોનો જવાબ આવ્યો છે. ઓકે, અશ્વિનભાઈ કે છે વિન, નિરાલી કે છે વિન. ના, સોરી ટુ સે, પણ એ લોકો હારી ગયા. હવે શું કામ હાર્યા એ તમને કહું કે બધી જગ્યાએ આપણે લેવલ જ્યાં જરૂરી નથી ત્યાં પણ આપણે લેવલ મેનેજમેન્ટના ડિફાઇન કરવા જઈએ તો તકલીફ થાય. બોટ ત્યારે જ રેસ જીતી શકાય કે જ્યારે પાંચે પાંચ જણા બોટ ચલાવતા હોય. હવે આમાં તો એમણે શું કર્યું કે બોટ એક જ જણો ચલાવે છે, એના ઉપર બે જણા ધ્યાન રાખે છે, એના ઉપર વળી એક જણો ધ્યાન રાખે છે, અને એના ઉપર એક જણો ધ્યાન રાખે છે. એનો મતલબ કે ચાર જણા ખાલી ધ્યાન રાખવા વાળા છે અને એક જ જણો બોટ ચલાવવા વાળો છે. ઘણી વાર મેનેજમેન્ટમાં આવું થતું હોય છે કે અંકુશ રહેતો જ નથી, સંકલન રહેતું નથી, ને ખર્ચ વધી જાય છે ને પ્રોફિટ ઓછો થાય છે. કારણ કે બધાને એમ છે કે મારે તો ખાલી ધ્યાન રાખવાનું છે, મારે થોડું કામ કરવાનું છે. અને કામ કરવાવાળા નીચેની સપાટીના જ ખાલી લોકો હોય છે, ઉપરથી ખાલી બધા ધોકા જ મારે છે કે તમે કામ કરો, તમે કામ કરો. તો જો બધા કામ કરવાનું બંધ કરી દેશે તો, અને ખાલી નીચેની સપાટીવાળા જ કામ કરશે તો પણ આગળ નહીં આવી શકે. તો જેમ લેવલ ઓછા હોય મેનેજમેન્ટના એમ વધારે સારું. પણ તમને એવું લાગે કે હવે તો મેનેજમેન્ટ પોસિબલ જ નથી, પાંચની જગ્યાએ કદાચ એ બોટમાં, હવે આપણે નેવી અને આર્મી ને એરફોર્સની બોટની વાત કરીએ, આર્મીનું મોટું કેરિયર હોય કે તમે કદાચ મૂવીમાં જોયું હશે કે એમાંથી પ્લેન ઉડતા હોય, એવું કોઈ કેરિયર હોય આર્મીનું, એવી મોટી બોટ હોય અને એના ઉપર હજારો લોકો કામ કરતા હોય, 1000 લોકો છે, તો એમાં એવું નહીં થાય કે બધા બોટ જ ચલાવે. હા, એમાં કોઈ કેપ્ટનનો, શિપનો કેપ્ટન જોઈશે, એમાં કોઈ એન્જિનનું કામ કરવાવાળો જોઈશે. તો જેમ લોકો વધે ત્યારે તમે મેનેજમેન્ટના સિદ્ધાંતો અને લેવલને અપ્લાય કરો. ઓછા લોકો હોય ત્યારે પાછું કામ કરવાનું ભૂલો નહીં. આપણે ઘણીવાર સ્કૂલમાં એવું થતું હોય છે, કોઈ ઇવેન્ટ હોય તો બધાને એકબીજાને કામ સોંપવું ગમે, કોઈને કામ કરવું ના ગમે. એટલે બધા એમ કે તું ફૂલ લેતો આવજે, તું ટેબલ લેતો આવજે, તું મંડપ સર્વિસનું કરજે, બધા એકબીજાને કીધે રાખે કોઈ કામ ન કરે તો ઇવેન્ટ થવાની છે? ના, નથી થવાની. તો જેમ નાનું ઓર્ગેનાઇઝેશન છે એમાં બધાએ કામ કરવું પડશે. કારણ કે જો સપાટીઓ વધી જાય તો એટલો અંકુશ અને ખર્ચમાં મુશ્કેલી આવે છે, બની તેટલી સપાટીઓ ઓછી રાખવી જોઈએ. પણ જો ઓછી ન રાખી શકાય અને એવું થાય કે ના સપાટીઓ તો રાખવી જ પડશે, તો ત્રણ સપાટીમાં એને ડિવાઈડ કરી શકાય, ઉચ્ચ સપાટી, મધ્ય સપાટી અને તળ સપાટી. ઓકે, ઉચ્ચ સપાટીમાં સંચાલક મંડળ કોણ આવે છે? સંચાલક મંડળ એટલે બોર્ડ ઓફ ડિરેક્ટર્સ. ઓકે, તો એ બોર્ડ ઓફ ડિરેક્ટર્સ કે જેની પાસે મેક્સિમમ શેર્સ હોય છે કંપનીના, અને કંપનીના બધા નિર્ણયો ભેગા થઈને લેતા હોય છે, એની નીચે બોર્ડ ઓફ ડિરેક્ટર સુપ્રીમ ઓથોરિટી છે. એની નીચે મેનેજિંગ ડિરેક્ટર આવે છે. મેનેજિંગ ડિરેક્ટર જે છે એ એક વ્યક્તિ છે કે જે આખી કંપનીનું સંચાલન કરશે અને મુખ્ય બધા નિર્ણયો બોર્ડ ઓફ ડિરેક્ટર્સ વતી, સંચાલક મંડળ વતી એ લેશે અને એ બીજા નીચે બધાને કહેશે. મેનેજિંગ ડિરેક્ટરની નીચે ઘણીવાર ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર, મુખ્ય વહીવટી અધિકારી આવતો હોય, અથવા તો ઘણીવાર સીધો જનરલ મેનેજર આવતો હોય. આ મુખ્ય વહીવટી અધિકારી છે, મેનેજિંગ ડિરેક્ટર જેમ કહે છે એમ બધું કરશે અને નીચેની સપાટીના અધિકારીઓને કહેશે, સમજાવશે કે તમારે આ કામ કરવાનું છે. પછી આવે છે મધ્ય સપાટી કે જેમાં વિભાગીય અધિકારીઓ હોય છે. અહીંયા પછી ડિપાર્ટમેન્ટ પડવા માંડે. અહીંયા કોઈ ડિપાર્ટમેન્ટ ના હોય,
માર્કેટિંગ નો એક બોર્ડ ઓફ ડિરેક્ટર માં એક માર્કેટિંગ નો ડિરેક્ટર હોય, એક ફાઇનાન્સ નો ડિરેક્ટર હોય, એક પ્રોડક્શન નો ડિરેક્ટર હોય, એવા ચાર પાંચ લોકો જ હોય. તો અહીંયા બહુ ઓછા લોકો હોય છે, ખાલી પાંચ કે દસ લોકો વધીને હોય છે. અહીંયા ઢગલોબંધ લોકો હોય છે, અહીંયા પચાસ સાઈઠ લોકો હોય. તો અહીંયા માર્કેટિંગ મેનેજર હોય, એમાં પાછા માર્કેટિંગના વાઇસ પ્રેસિડેન્ટ પણ હોય, અહીંયા ફાઇનાન્સના વાઇસ પ્રેસિડેન્ટ હોય, અલગ અલગ ડિપાર્ટમેન્ટ, પ્રોડક્શન છે, જેટલા ડિપાર્ટમેન્ટ છે, હ્યુમન રિસોર્સ છે, તો બધાના વિભાગીય અધિકારીઓ છે, ઉત્પાદન, ખરીદ, વેચાણ, કર્મચારી, નાણા, તો આ બધાના અલગ અલગ અધિકારીઓ છે. એની નીચે છેલ્લે તળ સપાટીમાં નિરીક્ષકો, જોબર અને ફોરમેન હોય છે. નિરીક્ષકો એટલે સુપરવાઇઝર, કે જે કામદારો જે છે, મજૂરો જે છે, એ કામ કરે છે કે નહીં, પ્રોડક્શનમાં જે કામદારો રાખ્યા છે એ બધા કામ કરે છે કે નહીં, એના ઉપર સુપરવાઇઝર હોય અથવા તો જોબર હોય. અને આ સુપરવાઇઝર અને જોબર ઉપર ફોરમેન પણ ઘણી વાર રાખવામાં આવતા હોય છે. તો આ થઈ તળ સપાટી. હવે સપાટીઓને આપણે ડિટેલમાં થોડી જોઈએ કે ઉચ્ચ સપાટીના સંચાલનમાં શું કરવાનું હોય છે. ઉચ્ચ સપાટીના સંચાલન પાસે સર્વોચ્ચ સત્તા છે, એની પાસે બધી જ ઓથોરિટી છે. પણ તમે સ્પાઇડરમેન મૂવી જોયું હોય તો એમાં એક ડાયલોગ છે સરસ એવો, કે સૌથી મોટી ઓથોરિટીની સાથે સૌથી મોટી રિસ્પોન્સિબિલિટી પણ આવે છે. ઓકે, તો જેની પાસે સૌથી વધારે પાવર છે, જેની પાસે સત્તા છે, જેમ સ્પાઇડરમેન પાસે પાવર છે કે દુનિયાનો સૌથી શક્તિશાળી એ વ્યક્તિ છે, તો એની પાસે સામે એ પણ જવાબદારી એની છે કે દુનિયા આખીને એને બચાવવાની છે. તો જેમાં કંપનીની સર્વોચ્ચ સત્તા આ લોકો પાસે છે, તો એમની સર્વોચ્ચ જવાબદારી પણ છે કે કંપનીમાં ક્યાંય પણ આડુઅવળું ન થવું જોઈએ અને કંપનીને ચલાવવી એમની જવાબદારી છે. સંચાલક મંડળ, બોર્ડ ઓફ ડિરેક્ટર આપણે વાત કરી ગયા, મેનેજિંગ ડિરેક્ટર, જનરલ મેનેજર, મુખ્ય વહીવટ, ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર, આ બધાથી આ ઉચ્ચ સપાટી બને છે. અને નીતિ વિષયક નિર્ણયો, સ્ટ્રેટેજિક ડિસિઝન્સ લે છે. અહીંયા સૌથી વધારે સંચાલન જ કરવાનું છે, મેનેજમેન્ટ અને ડિસિઝન્સ, નિર્ણયો લેવાના છે. એ લોકો તમને ક્યારેય ફેક્ટરીમાં કામ કરતા નહીં દેખાય. મુકેશ અંબાણીને તમે ક્યારેય ભલે પેટ્રોલિયમ એની ઇન્ડસ્ટ્રી છે પણ પેટ્રોલના કુવા ખોદતા નહીં જોયું હોય તમે, કે ચાલો આજે તો મુકેશ અંબાણી ખોદે ના, એ તો ખાલી એના ઓફિસમાં બેઠા બેઠા નિર્ણયો લે. પણ અહીંયા સુધી પહોંચવા એને નીચેથી ઉપર જવું પડે. એ પહેલા ભણ્યો હોય, એણે કામ પણ કર્યું હોય, તળ સપાટીમાં કામ કર્યું, મધ્ય સપાટીમાં કામ કર્યું, ને પછી આ લોકો બધા સર્વોચ્ચ સપાટીમાં આવે છે. સીધા નથી આવી જતા. તમને બધાને પણ મેં જ્યારે પૂછ્યું કે તમને કઈ સપાટીમાં કામ કરવું ગમે, તો ઓબ્વિયસલી બધાને ટોપમાં જ કામ કરવું પડે. કોને એસી વાળી ઓફિસ ના ગમે અને કોને ખાલી નિર્ણયો લેવા ના ગમે, પણ એ લેવા માટે નીચેથી જ ઉપર જવું છે. તો યાદ રાખજો કે શરૂઆત તમારી તળ સપાટીથી થશે. જ્યારે પણ તમે જોબ લેવા જશો, જ્યારે પણ તમે બિઝનેસ કરશો, તો નાનામાં નાનું કામ પહેલા તમારે કરવું પડશે, અથવા જોબમાં પણ નાના કામથી જ શરૂઆત થશે, અને ધીમે ધીમે તમે પ્રમોશન મેળવતા તમે મિડલ લેવલ મેનેજમેન્ટ અને ટોપ લેવલ મેનેજમેન્ટમાં પહોંચી શકશો. તો ઉચ્ચ સપાટી સંચાલનના કાર્યો ક્યાં ક્યાં છે? ધંધાકીય, હવે આમાં જો તમને ના વંચાતું હોય અને અહીંયા ટીવીમાં તમને એટલું પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન એટલું ના દેખાતું હોય, તો તમારી બુકમાં જો, બુકમાં આ જ બધા પોઈન્ટ લખેલા છે. હું એક એક પોઈન્ટ વાંચતો જાઉં છું અને તમને ટૂંકમાં સમજાવતો જાઉં છું. તો ઉચ્ચ સપાટી સંચાલનમાં ધંધાકીય એકમના મુખ્ય અને ગૌણ હેતુ નક્કી કરવાના હોય છે. હેતુ એટલે ઓબ્જેક્ટિવ. તો આપણો શું કામ, આપણે બધા ભેગા થયા છે, શા માટે આ કંપની ખોલી છે, કંપનીનો મુખ્ય ઓબ્જેક્ટિવ શું છે અને કંપનીનો ગૌણ ઓબ્જેક્ટિવ શું છે. ગૂગલ છે તો એનો મુખ્ય ઓબ્જેક્ટિવ એ છે કે આખી દુનિયાની ઇન્ફોર્મેશનને, માહિતીઓને સરખી રીતે ગોઠવવી અને જ્યારે જે વ્યક્તિને જે માહિતી જોઈએ છે એ એને મળી જવી જોઈએ. તો આપણે પણ યુટ્યુબના વિડીયો બનાવીએ છીએ તો એમાં ગૂગલ લખેલું છે કે ભાઈ તમારે યુટ્યુબના વિડીયોનું ટાઇટલ આપવું પડશે. શું કામ? કારણ કે વિદ્યાર્થીઓ જ્યારે સર્ચ કરે કે મારે ઓર્ગેનાઇઝેશન ઓફ કોમર્સનું ચેપ્ટર 1 મારે ભણવું છે, તો તમે જેવું યુટ્યુબમાં સર્ચ કરો તમને તરત જ આ વિડીયો મળી જાય. તો કોઈ પણ માહિતી સરળતાથી મળી જાય એ ગૂગલનું મુખ્ય ધ્યેય છે અથવા તો મુખ્ય હેતુ છે. એ પછી એના ઘણા બધા ગૌણ હેતુ હોય. કે મુખ્ય હેતુને સર કરવા માટે તો કે આપણે એક સર્ચ એન્જિન બનાવવું પડશે, આપણે એક યુટ્યુબનું પ્લેટફોર્મ બનાવવું પડશે, આપણે એક ઈમેલનું પ્લેટફોર્મ બનાવવું પડશે. તો આવા ગૌણ હેતુ પણ થયા. પ્રોફિટેબિલિટીના પણ હેતુ હોય કે આપણે બહુ પૈસા કમાવા છે, તો પૈસા ક્યાંથી આવશે, તો આપણે આટલા આટલા બિઝનેસીસ કરવા પડશે. તો દરેક ધંધાકીય એકમનું મુખ્ય અને ગૌણ હેતુ હોય છે. મિશન અને વિઝન પણ ઘણીવાર એને કહેતા હોય છે. ડિરેક્ટરો ધંધાકીય એકમના ટ્રસ્ટી તરીકેનું કામ કરે છે. ડિરેક્ટરોની જ બધી મિલકત નથી હોતી, ઘણા બધા ઇન્વેસ્ટરોએ પણ ઇન્વેસ્ટ કરેલા હોય છે રૂપિયા. તો એ ઇન્વેસ્ટરોના રૂપિયામાં પણ એને સારું વળતર મળે. સ્ટોક માર્કેટમાં પણ ઘણા લોકો શેર્સ લેતા હોય છે, જેમ રિલાયન્સના શેર તમે પણ લીધા હશે તો તમે પણ રિલાયન્સના માલિક કહેવાઓ. તો તમારા શેર્સનું વળતર તમને મળવું જોઈએ, એ પણ ડિરેક્ટરોએ જોવાનું છે. તો ડિરેક્ટરો એકચ્યુઅલ કંપનીના ખાલી માલિક જ નથી, એના ટ્રસ્ટી પણ છે.
ટ્રસ્ટીશીપ નો સિદ્ધાંત ગાંધીજીએ બહુ સરસ રીતે સમજાવ્યો કે આ મિલકત જે તમારી છે ને તમે ટ્રસ્ટી છો, તમારું જ મિલકત નથી. ઘર છે તો આપણે એવું માનીએ કે આ તો મારું ઘર છે, પણ આજથી 20-25 વર્ષ પહેલા કે 50 વર્ષ પહેલા ત્યાં ખાલી જમીન હતી ને કોકની જમીન હતી, એની પાસેથી આપણે લીધી. આપણે મરી જઈશું તો એ જમીન કોકની થઈ જશે. એટલે આપણે તો બહુ 15-20 વર્ષ માટે ખાલી એ જમીનના ટ્રસ્ટી છીએ, આપણે એના માલિક છીએ એવું ક્યારેય ન વિચારવું. તો ડિરેક્ટરો ધંધાકીય એકમના ટ્રસ્ટી તરીકેનું કામ કરે છે. ધંધાકીય એકમના મુખ્ય વહીવટી અધિકારીને ઉચ્ચ અધિકારીઓની નિમણૂક કરવી અને તેમની સત્તાને જવાબદારીની વહેંચણી કરવી એમનું નામ છે, કામ છે. તો ઉચ્ચ અધિકારીઓ ઇન શોર્ટ આ મુદ્દો એવું કહેવા માંગે છે કે મિડલ લેવલ મેનેજમેન્ટ જે મધ્ય સપાટીના લોકો છે એનું રિક્રુટમેન્ટ એને એ રિક્રુટ કરે છે અને એની નિમણૂક એ લોકો કરે છે. એકમના વિવિધ વિભાગો દ્વારા તૈયાર કરવામાં આવેલા અંદાજપત્રો મંજૂર કરવા. અંદાજપત્ર એટલે બજેટ. દરેક ડિપાર્ટમેન્ટ બજેટ લઈને આવશે. ફાઇનાન્સ વાળા એમ કહેશે કે અમારું બજેટ અમને આટલા રૂપિયા જોશે, અમારે આટલી સેલરી. પ્રોડક્શન વાળા એમ કહેશે કે અમારે આટલો કાચો માલ જોશે. તો એ બધા અંદાજપત્રો એમણે રાખવા, જોવા, ચકાસવા અને અપ્રૂવ કરવા, એ ઉચ્ચ સપાટીનું કામ છે. ધારાકીય જોગવાઈઓનું પાલન કરવું અને એકમ સાથે સંકળાયેલા વિવિધ વર્ગોના હિતોની જાળવણી કરવી. વિવિધ વર્ગોના હિતો એટલે શું? વિવિધ વર્ગ કોણ? તો કે કંપની સાથે કર્મચારી પણ જોડાયેલ છે, કંપની સાથેનો ગ્રાહક પણ જોડાયેલ છે, કંપની સાથેના શેર હોલ્ડરો પણ જોડાયેલ છે. આ બધાનું ધ્યાન રાખવાનું કામ એ ઉચ્ચ સપાટીનું છે. અને ધારાકીય જોગવાઈઓ, કાયદાકીય જોગવાઈઓ એનું પણ પાલન કરાવવું એ ઉચ્ચ સપાટીનું કામ છે. અત્યારે કોરોનાના લીધે લોકડાઉન હોય તો કદાચ ફેક્ટરીમાં મજૂરોને તો આવવું હોય કે ના અમારે કામ કરવું છે અને અમારે તો પૈસા કમાવા છે, કે લોઅર લેવલના લોકોને આવવું હોય કે અમારે પૈસા કમાવા છે. પણ ઉચ્ચ સપાટી વાળાનું કામ છે કે હા અત્યારે નિયમ છે કે લોકડાઉન તો લોકડાઉન. તો ધારાકીય જોગવાઈનું પાલન કરવું જોઈએ. લાંબા ગાળાનું આયોજન કરીને વ્યૂહાત્મક નિર્ણયો લેવા. લોંગ ટર્મ પ્લાનિંગ કરે છે કે ઓકે આજથી 10 વર્ષ પછી કંપની ક્યાં હશે અને એ માટેનું વ્યૂહાત્મક આયોજન એટલે કે સ્ટ્રેટેજિક પ્લાનિંગ, એ માટેની સ્ટ્રેટેજી બનાવે છે કે કંપનીને 10 વર્ષ અહીંયા લઈ જવી જોઈએ તો આજે આવા આવા કામો કરવા પડશે. તો આ દરેક વ્યક્તિ જે ઉચ્ચ સપાટીમાં હોય છે વિઝન વાળો હોવો જરૂરી છે. સંચાલનને લગતી જટિલ સમસ્યાઓનો અભ્યાસ કરવો અને કાનૂની જોગવાઈઓને ધ્યાનમાં લઈને તેનો ઉકેલ લાવો. ઘણી સમસ્યાઓ અતિશય જટિલ હોય છે કે જેનો ઉકેલ નથી હોતો. અત્યારે પણ દરેક કંપનીના મોટા, આપણે ગઈકાલે રિતેશ અગ્રવાલનું એક્ઝામ્પલ લીધું હતું કે જે ઓયો રૂમના માલિક છે, તમને ખબર છે અત્યારે એમની સામે શું મોટી જટિલ સમસ્યા છે. અત્યારે ટુરિઝમ તો બધું બંધ થઈ ગયું છે અને આખી દુનિયામાં બંધ થઈ ગયું છે. તો રિતેશ અગ્રવાલની અંદરમાં જેટલી હોટેલ્સ છે આ બધી હોટેલો ઠપ થઈ ગઈ છે અને એમના જેટલા કર્મચારીઓ છે હવે એની સામે અત્યારે એવી જટિલ સમસ્યા આવી છે કે આ કર્મચારીઓને જતા કરી દેવા અને એમને ના પાડી દેવી અને કંપનીનો પ્રોફિટ મેન્ટેન કરવો કે પછી આ લોકોને રાખવા અને કંપનીને ફળચામાં લઈ જવી. ચલો મને તમે એ કહો કે તમે રિતેશ અગ્રવાલની જગ્યાએ હોય તો તમે શું કરો? એમ્પ્લોયીને રાખો અને કંપનીને ફળચામાં લઈ જાઓ અલ્ટિમેટલી? તો પછી કંપની એ બંધ થઈ જશે, તો પછી પાછી એમ્પ્લોયીને જરૂર નહીં રહે અને એમ્પ્લોયીને નોકરી તો ખોવી જ પડશે. અને જો તમે એમ્પ્લોયીને અત્યારથી કાઢી નાખો તો તમારી પોતાની બદનામી થશે, કંપનીની બદનામી થશે કે ઓયો રૂમ તો કેટલું ખરાબ કંપની છે કે એણે બધા કર્મચારીઓને કાઢી નાખ્યા. તમે રિતેશ અગ્રવાલની જે જગ્યાએ હોય, થોડીક વાર હમણાં તમે બધાએ મને કીધું હતું કે ટોપ મેનેજમેન્ટમાં તમારે જવું છે તો તમારી સામે પણ આવી જટિલ સમસ્યા આવી શકે. તો તમે આ સમસ્યામાં શું કરો? એમ્પ્લોયીને રાખીએ. ચલો એમ્પ્લોયીને તમે રાખશો તો ફરી પાછું એ તમારે કંપની બંધ કરવી પડશે. બીજા કોઈ લોકો શું કહે છે? કઈ બાજુ જાય છે? એમ્પ્લોયી રાખીએ, ઓકે, અત્યારે કંપનીને બંધ રાખીએ અને લોકડાઉન પછી એઝ ઇટ ઇઝ ચાલુ રાખીએ. વેરી ગુડ. એમ્પ્લોયરને હાફ સેલરીમાં રાખીએ. ભાવના મકવાણા એવું કહે છે. ઓકે, જ્યોતિ એવું કહે છે કે એમ્પ્લોયીને રાખશું. વેરી ગુડ. તો અત્યારે આ જટિલ સમસ્યાનો ઉકેલ કંઈક આવો જ રિતેશ અગ્રવાલે કર્યો છે અને એણે એવું કર્યું છે, એમ્પ્લોયીને બધાને એવું કીધું કે 3 મહિના સુધી તમે રજા ઉપર જતા રહ્યો અને સોરી પણ હું તમને 3 મહિના સુધી પગાર નહીં આપી શકું કારણ કે અત્યારે લોકડાઉન છે, પણ 3 મહિના પછી જ્યારે તમે પાછા આવશો ત્યારે આપણી કંપની પ્રોફિટ પણ કરશે અને તમને બધાને નોકરીઓ પણ મળશે અને તમારી કોઈની નોકરી નહીં જાય. તો આવી જટિલ સમસ્યાઓ આપણી સામે આવે છે અને આપણે એના ઉકેલ લાવવા પડે ને તો આપણે ટોપ મેનેજમેન્ટમાં રહી શકીએ. બીજું, ધંધાકીય એકમોની જુદી જુદી યોજનાઓમાં ઘડતર અમલીકરણ અને દેખરેખનું કાર્ય કરવું.
પહેલા તો યોજનાઓ બનાવવાની છે, પ્લાન બનાવવાના છે, પછી એનું અમલીકરણ. એ પ્લાન લોકો ફોલો કરે છે કે નહીં? તમે નિયમ બનાવી નાખ્યો કે વર્ષમાં 12 જ રજા લેવાની, પછી કોઈ 15 રજા લઈ લેતું હોય તો એનું અમલીકરણ પણ થાય છે કે નહીં? એ પણ એનું ધ્યાન રાખવાનું, એનું દેખરેખનું કાર્ય કરવું. નફાની વહેંચણી કરવી, ડિવિડન્ડ અનામત અને નફાના પુનઃરોકાણના લગતો કાર્ય કરવા. પહેલા તો નફો કરવાનો છે. નફો કરી લીધો પછી હવે નફો કોને કેટલો મળશે એનું ડિસિઝન પણ એમને લેવાનું છે. નફાને ઘણી રીતે વહેંચી શકાય. એક તો કે જે શેરહોલ્ડરો છે એને ડિવિડન્ડમાં આપી શકાય, એમને ડિવિડન્ડ ઓછું આપીને એ નફાનું પુનઃરોકાણ કરી શકાય. હા, કંપનીમાં જ નફો રાખીએ અને હજી કંપનીને આગળ વધારીએ, કારણ કે કંપનીમાં સતત રૂપિયાની કે મૂડીની જરૂર હોય છે. તો આવા નિર્ણયો છે એ ટોપ મેનેજમેન્ટને લેવાના હોય છે. અને વિવિધ પ્રવૃત્તિઓને લગતા અહેવાલોનો અભ્યાસ કરીને જરૂરી સૂચનો કરવા. જે પણ એક્ટિવિટીઝ બધી થતી હોય એ બધા એના રિપોર્ટ્સ એને મંગાવવાના કે અત્યારે શું શું કંપનીમાં ચાલે છે, કંઈ પણ ખામીઓ હોય તો એની સામે એનું સોલ્યુશન આપવું. હવે મધ્ય સપાટી સંચાલન તરફ જઈએ. મધ્ય સપાટી એ ઉચ્ચ સપાટી અને તળ સપાટી વચ્ચેની સાંકળ છે. આપણે ગ્રાફમાં જ જોયું અહીંયા જ કે આ મધ્ય સપાટી છે, તો ઉચ્ચ સપાટી અને લોઅર સપાટી આ બંનેને કનેક્ટ કરવા વાળી છે એ મધ્ય સપાટી છે. તો આ સપાટી પર ખાતાવાર અધિકારીઓ, વિભાગીય અધિકારીઓ અને નિષ્ણાતો હોય છે. જે મેં આગળ કીધું એમ પ્રોડક્શન મેનેજર, ફાઇનાન્સ મેનેજર, અલગ અલગ ફિલ્ડના અલગ અલગ નિષ્ણાતો હોય છે. આ અધિકારીઓની સપાટી છે, એટલે મેનેજર ઓર એક્ઝિક્યુટિવ નું લેવલ છે. અહીંયા મેક્સિમમ તમને મેનેજર્સ, જેમ ઉપર ટોપ લેવલ ઉપર મેક્સિમમ તમને ડિરેક્ટર્સ જોવા મળશે, એમ મીડિયમ લેવલ ઉપર મેક્સિમમ તમને બધા મેનેજર્સ જોવા મળશે. કોઈ ખરીદનું મેનેજર હશે, કોઈ ઉત્પાદનનું મેનેજર હશે, કોઈ વેચાણનું હશે, કોઈ નાણાંનું હશે, કોઈ કર્મચારીઓનું હશે, હિસાબી અધિકારીઓ વગેરે બધા હશે. તો મધ્ય સપાટીવાળા લોકોએ શું શું કામ કરવાનું છે? મુખ્ય વહીવટી અધિકારી તરફથી પ્રાપ્ત થયેલ હુકમો અને સૂચનાઓનો અમલ કરવો. ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર, મુખ્ય અધિકારી જે છે ટોપ મેનેજમેન્ટનો, એ આ બધા લોકોને ઓર્ડર આપશે કે તમારે આવા આવા કામ કરવાના છે આ ડિપાર્ટમેન્ટમાં, તો એનો અમલ કરવાનો છે અને નીચેના લોકોને કરાવડાવવાનો છે. દરેક વિભાગીય અધિકારી પોતાના વિભાગના અંદાજપત્ર તૈયાર કરી અને મંજૂરી માટે ઉચ્ચ સપાટીમાં મોકલાવે છે. દરેકે બજેટ બનાવવાનું છે કે ભાઈ મારા ડિપાર્ટમેન્ટમાં આ વર્ષે આટલો ખર્ચો થશે અને મારે આટલા આટલા રૂપિયા જોઈશે. એ રૂપિયા હંમેશા ઉચ્ચ સપાટીવાળા નીચે મોકલશે, પણ એનું બજેટ એમણે તૈયાર કરવાનું હોય છે અને એમણે ઉપર મોકલવાનું હોય છે. ધ્યેય સિદ્ધિ અંગે જરૂરી નીતિ નિયમો અને માળખાકીય રચનાઓ કરવી. તો પોલિસી, માળખાકીય રચનાઓ એટલે પોલિસી અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવું. આ અંગેની જરૂરી કાર્યવિધિ નક્કી કરવી કે કેવી રીતે કોઈ કામ કરવામાં આવશે, તેનું મૂલ્યાંકન કરવું અને તેની ચકાસણી કરવા માટેના યોગ્ય ધોરણો કે માપદંડો નક્કી કરવા, સ્ટાન્ડર્ડ્સ નક્કી કરવાના. કોઈ હોટેલ હોય તો હોટેલમાં કોઈ વ્યક્તિ આવે તો એને કયું પહેલા વેલકમ ડ્રિંક દેવું, એવી એક સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર હોય. આવી પ્રોસેસ બધી નક્કી કરે એ મિડલ લેવલના અધિકારીઓ. ઓકે, એને ડ્રિંક મળે પછી એને કેવી રીતે રૂમ દેખાડવો, રૂમ દેખાડવાનો સામાન કોણ લઈ જશે. તો હવે નાની નાની બાબતોના નિયમો ઘડવાનું કામ એ લોકો કરે છે. વિભાગની પ્રવૃત્તિઓની કાર્યદક્ષતા અને અસરકારકતા વધે તે માટેના પગલાં લેવા. કાર્યદક્ષતા એટલે ડેડિકેશન અને અસરકારકતા એટલે ઇફેક્ટિવનેસ. એ દરેક લોકો, એની નીચેના વિભાગના લોકો છે, એ ખરેખર અસરકારક રીતે કામ તો કરે જ છે ને, એ ડેડિકેટેડ છે કે કામ ચોરી કરે છે, આ બાબતનું ધ્યાન રાખવું એમનું કામ છે. પોતાના વિભાગના કર્મચારીઓનો જુસ્સો વધે. જુસ્સો એટલે મોટિવેશન. જો લોકોમાં મોટિવેશન જ નહીં હોય તો લોકો કામ નહીં કરે અને લોકોને કામ કરવાનો કંટાળો આવશે. તો એ મેનેજરનું કામ છે કે એની નીચેના જેટલા લોકો છે એનું મોટિવેશન જળવાઈ રહે. અને એ સિવાય અન્ય વિભાગના અધિકારીઓ સાથે સતત સંપર્કમાં રહેવું અને સંકલન સ્થાપવું. કારણ કે ઉત્પાદન અધિકારી છે કે એકલો કામ નથી કરી શકવાનો. પ્રોડક્શન મેનેજર એ જેવું પ્રોડ્યુસ કરશે એણે સેલ્સ મેનેજરનો સંપર્ક કરવો પડશે કે ભાઈ તમે વેચી દો. સેલ્સ મેનેજર વેચશે તો એવું ના થવું જોઈએ કે કસ્ટમર અહીંયા ડિમાન્ડ આવી છે અને કસ્ટમર લેવા આવ્યો છે અને આપણી પાસે પ્રોડક્શનમાં કઈ રૂપિયા જ નથી. પ્રોડક્શન વાળા પાસે સેલ્સ મેનેજર જાય તો પ્રોડક્શન મેનેજર એવું કે તમે અમને થોડું કીધું હતું કે અમારે આટલું બધું પ્રોડ્યુસ કરીને રાખવાનું છે, તમારે અગાઉથી કેવું જોઈએ ને. તો અલ્ટિમેટલી આ બધી વસ્તુઓમાં નુકસાન કેનું થશે? કંપનીનું નુકસાન થશે. તો દરેક ડિપાર્ટમેન્ટના મેનેજર, ચલો પગાર ટાઈમે ના થાય તો બધા ફાઇનાન્સ મેનેજર આગળ જાય તો ફાઇનાન્સ મેનેજર એમ કે મને કેવું જોઈએ કે 31 તારીખે પગાર કરવાનો છે, મને ખબર નહોતી. તો આવું ન ચાલે. બધાનું કોઓર્ડિનેશન એક સાથે હોવું જોઈએ, બધાનો તાલમેલ એક સાથે હોવો જોઈએ, એટલે એ પણ એમની જવાબદારી છે. અને
વિભાગના પેટા વિભાગના કાર્ય ઉપર ધ્યાન રાખવું, પોતાની નીચેના જે વિભાગ છે એના ઉપર ધ્યાન રાખવું સહેલો મુદ્દો છે. વિભાગની પ્રવૃત્તિઓ ઉપર દેખરેખ રાખવી, માહિતી મેળવવી, તેનું અર્થઘટન કરવું, ધોરણવી આપી અને ઉચ્ચ સપાટીના સંચાલન સમક્ષ માહિતી રજૂ કરવી. એક તો માહિતી મેળવવી કે શું કામ થયું છે, બીજું કે એનું અર્થઘટન કરવું કે ઓકે આ બરાબર થયું છે જે થયું છે કે નહીં. પછી એની દોરવણી કરવી, જો બરાબર થયું છે તો ઓકે, નથી બરાબર થયું તો એની દોરવણી ડિરેક્શન આપવું કે ભાઈ નહીં આ રીતે કામ નથી કરવાનું, આ રીતે કામ કરવાનું છે. અને ઉચ્ચ સપાટીના સંચાલન સમક્ષ માહિતી રજૂ કરવી. એકવાર માહિતી એકઠી થઈ જાય કે આ બધું કામ બરાબર થાય છે એનો રિપોર્ટ બનાવી અને ઉચ્ચ સપાટીને મોકલવો કે ભાઈ અમારા ડિપાર્ટમેન્ટમાં પ્રોડક્શન બરાબર ચાલે છે કે અમારા ડિપાર્ટમેન્ટમાં ફાઇનાન્સનું મેનેજમેન્ટ બરાબર ચાલે છે. છેલ્લે ઉચ્ચ સપાટી સંચાલનને નીતિ વિષયક નિર્ણયો લેવામાં મદદરૂપ થવું. ઉચ્ચ સપાટી સંચાલનવાળા અમે અગાઉથી કીધું એમ નીચે સુધી નથી જોઈ શકતા, તો એ નિર્ણયો કઈ રીતે લેશે કે કંપનીને કઈ દિશામાં લઈ જવું, ફાઇનાન્સ આ વખતે વધારવું કે ઘટાડવું, પ્રોડક્શન વધારવું ઘટાડવું, તો એ આ મિડલ લેવલના લોકો છે એ ઉચ્ચ સપાટીને જઈને કહેશે. ત્યારે એમને ખબર પડશે કે હા અમારે આમ કરવાનું છે. તો આ એ રીતે મિડલ લેવલ મેનેજમેન્ટ છે બહુ ક્રુશિયલ છે, કારણ કે અપર લેવલ મેનેજમેન્ટના, ટોપ લેવલ મેનેજમેન્ટના બધા નિર્ણયો મિડલ લેવલ મેનેજમેન્ટ થકી જ થશે. અહીંયાથી જે નીતિ વિષયક વાતો ત્યાં જશે એના બેઝિસ ઉપર એ લોકો નિર્ણયો લેશે. હવે આવી આપણે તળસપાટી સંચાલન ઉપર. આ સપાટીમાં નિરીક્ષકો, જોબર તથા ફોરમેનનો સમાવેશ થાય છે, જે આપણે અગાઉ જોઈ લીધું. આ સપાટીમાં નિરીક્ષકોની સપાટી અથવા કાર્યકારી સપાટી છે. કાર્યકારી એટલે એક્ઝિક્યુશન, અહીંયા લોકો કામ જ કરતા હોય છે. અહીંયા સંચાલન બહુ ઓછું કરવાનું હોય છે. ઉચ્ચ સપાટીના નિર્ણયોનું અમલીકરણ અહીંયા થાય છે, જે ઉપરથી જે કહેવામાં આવે એનું કામ એકચ્યુઅલ અહીંયા થાય છે. અને એટલા માટે આ સપાટી પાછી બહુ જરૂરી છે, કારણ કે આ એકચ્યુઅલ કામ કરવાવાળા લોકો છે. આપણે ઓલા બોટ જે હતી એના હલેસા હલાવવાવાળા આ લોકો છે. જો આ નહીં હોય તો કંઈ કામ જ નહીં થાય. અહીંયા સંચાલન કાર્ય ઓછું અને વહીવટી કાર્ય એક્ઝિક્યુશન વધારે થાય છે. મેનેજમેન્ટ ઓછું હોય છે, એક્ઝિક્યુશન વધારે હોય છે. અને મેં તમને કીધું તું એ તમે પાછા યાદ રાખજો, આપણે શરૂઆત આ સપાટીથી કરવાની છે. તમને જ્યારે નોકરી મળશે ત્યારે તમે મેનેજમેન્ટના સપનાઓ લઈને તો જતા રહેશો, પણ ત્યારે તમારે ખાસ બહુ મેનેજમેન્ટ કરવાનું નથી, એકચ્યુઅલ કામ વધારે કરવાનું છે. જો કામ વધારે કરશો તો તમે મિડલ લેવલમાં જશો, અને ત્યાં તમે સફળ થશો તો તમે ટોપ લેવલમાં જશો. તળ સપાટી હવે ક્યાં ક્યાં કામો કરવાના છે તો એ આપણે જોઈએ. કામદારોનું કાર્યનું નિરીક્ષણ કરવું, એક કે કામદારો બધા બરાબર કામ કરે છે કે નહીં, કામદારોમાં શિસ્ત અને જુસ્સો વધે, કારણ કે લોકો જે કામદારો છે શિસ્ત વધારશે અને જુસ્સો વધારશે, મોટિવેશન હશે તો જ પ્રોડક્શન વધારે થશે. પોતાના વિભાગમાં રોજિંદા કાર્યોનું આયોજન કર્યું, ડે ટુ ડે રૂટિન શું છે એ જોવું. કર્મચારીઓને લગતા કાર્ય કરવા, દાખલા તરીકે બઢતી બદલી તાલીમ વગેરે, તો એ નીચેના લેવલથી થઈ જવું જોઈએ, એના માટે ઉપર પ્રશ્નો ના જવા જોઈએ. પોતાના વિભાગના કાર્યો કરવા માટે વિભાગીય અધિકારીઓ પાસેથી સૂચનો, હુકમો અને કાર્યક્રમો મેળવવા. મિડલ લેવલ મેનેજમેન્ટ જેમ કે એ પ્રમાણે એ હુકમ જે કે એ કાર્યક્રમ કે એને ફોલો કરાવડાવવાના. યંત્રોની ગોઠવણી કરવી, યંત્રોનું સમારકામ એટલે એનું રિપેરિંગ કરવું અને જાળવણીને લગતા કાર્યો કરવા. જસ્ટ અ સેકન્ડ. કામદારોને કાર્ય કરવા માટે સાધન સામગ્રી, કાચો માલ વગેરે પૂરો પાડવો, તો એને પ્રોડક્શન માટે બધું કામ માલ જે કાચો માલ પૂરો પાડવાનો છે એ પણ એમણે જ કરવાનું છે. કર્મચારીઓના વ્યાજબી પ્રશ્નોનો યોગ્ય ઉકેલ લાવો. ઘણીવાર કર્મચારીઓ સ્ટ્રાઇક ઉપર જતા રહે, હડતાલ ઉપર જતા રહે, તો એના પ્રશ્નોનો ઉકેલ લાવવો એ પણ, અને એ ધ્યાન રાખવું કે હાલતાને ચાલતા પોતાના નજીવા પ્રશ્નો લઈને ન આવે. ઉચ્ચ સપાટીએ લીધેલા નિર્ણયો અને નીતિનો અમલ કરવો, તો જે ટોપ મેનેજમેન્ટે જે સ્ટ્રેટેજી બનાવી છે ત્યારે જ કારગર થશે, તો જ કંપની પ્રોફિટ કરશે કે નીચેના લેવલના મેનેજમેન્ટ સુધી બધા એ રીતે કામ કરશે. તળ સપાટીમાં થતી વિવિધ પ્રવૃત્તિઓના અહેવાલો, રિપોર્ટ્સ, કામદારોના સૂચનો અને ફરિયાદો મધ્ય સપાટી સુધી મોકલી આપવા. મધ્ય સપાટી સુધી જ મોકલી આપવા, એમણે ક્યારેય ટોપ મેનેજમેન્ટનો ડાયરેક્ટ અપ્રોચ નથી કરવાનો હતો, એ સીધા મધ્ય સપાટીને કહે છે, મધ્ય સપાટી સીધું ઉચ્ચ સપાટીને કહે છે. તો આપણે અત્યાર સુધી તમે સમજી ગયા હશો કે આ મધ્ય સપાટી સંચાલન શું છે, તળ સપાટી સંચાલન શું છે અને ઉચ્ચ સપાટી સંચાલન શું છે. હવે આપણે ફટાફટ 5 મિનિટની અંદર આ બધા વચ્ચેનો તફાવત જોઈ લઈએ. તફાવત તમને આરામથી સમજાઈ જશે, કારણ કે તમે અગાઉ આ બધા કન્સેપ્ટ ક્લિયર કરી લીધા છે. તો પહેલો તફાવત શું છે, સંચાલન અને વહીવટ. તો સંચાલનનું પ્રમાણ અહીંયા ઉચ્ચ સપાટીમાં વધારે છે, અને વહીવટ એટલે કે એક્ઝિક્યુશન, કામ કરવાનું ઓછું હોય છે, સંચાલન વધારે હોય છે, આપણે સમજી લીધું છે. અહીંયા સંચાલનનું પ્રમાણ ઓછું છે મધ્ય સપાટીમાં, અને વહીવટ કામ કરવાનું વધારે છે. એ જ રીતે તળ સપાટીમાં સંચાલનનું પ્રમાણ ખૂબ જ ઓછું છે અને વહીવટનું પ્રમાણ ખૂબ જ વધુ હોય છે.
તો આ લોકો ખૂબ જ કામ કરે છે, ખૂબ જ એક્ઝિક્યુશન, ખૂબ જ વહીવટ કરે છે. આ લોકો સંચાલન ઓછું કરે છે, કરે છે પણ ઓછું કરે છે, અને વહીવટીકરણ અથવા તો એક્ઝિક્યુશન વધારે કરે છે. આ લોકો વહીવટીકરણ એક્ઝિક્યુશન બહુ ઓછું કરે છે, સંચાલન જ વધારે કરે છે. ઓકે, સમાવેશ. તો કે નીતિ ઘડતર માટે સંચાલક મંડળ, મેનેજિંગ ડિરેક્ટર, જનરલ મેનેજર આ બધાનો સમાવેશ થાય છે. આપણે આગળ સમજી જ ગયા છીએ. એ જ રીતે આમાં ખાતાકીય વિભાગીય અધિકારીઓ, પોતપોતાના ક્ષેત્રના નિષ્ણાત અધિકારીઓ વગેરેનો સમાવેશ થાય છે, જે પણ આપણે આગળ જોઈ લીધું. અહીંયા નિરીક્ષકો, જોબર અને ફોરમેનનો સમાવેશ થાય છે, સુપરવાઇઝર્સ ને ફોરમેન, એ પણ આપણે અગાઉ જોઈ લીધું. એ જ રીતે ટોપ લેવલ મેનેજમેન્ટમાં સત્તા અને જવાબદારી શું હોય છે? તો કે અહીંયા સત્તા અને જવાબદારી પ્રમાણે બંનેનું વધ્યું હોય છે. આપણે સ્પાઈડરમેન વાળું યાદ કરીએ કે હા, અહીંયા સૌથી વધારે સત્તા છે પણ સાથે સૌથી વધારે જવાબદારી છે. અહીંયા મિડલ લેવલ મેનેજમેન્ટમાં તો કે સત્તા પ્રમાણમાં ઓછી હોય છે, બધી સત્તા એમને નથી હોતી, સત્તા આ લોકો રાખે છે, અને જવાબદારી પોતાના વિભાગ પૂરતી હોય છે. એનો મતલબ કે પ્રોડક્શનમાં કંઈ ખામી થાય તો પ્રોડક્શન મેનેજરનો વાંક છે, ફાઇનાન્સમાં કંઈ ખામી થાય તો એને કોઈ પ્રોડક્શન મેનેજરને કોઈ કહેવા નહીં આવે, કે સેલ્સમાં ખામી થાય તો પ્રોડક્શન મેનેજર જવાબદારીઓનું પ્રમાણ અમુક પેટા વિભાગ પૂરતું જ હોય છે. મને એક મારું મશીન આપ્યું છે એના પૂરતી મારી જવાબદારી છે. તો ધીમે ધીમે તમે જોશો કે અહીંયા જવાબદારી વધારે છે અને સત્તા વધારે છે, અને આગળ જતા જતા નીચે નીચે તમે જેમ જાઓ છો એમ સત્તા અને જવાબદારી ઘટતી જાય છે. ઓકે, સંખ્યા ઉચ્ચ સપાટીએ કર્મચારીઓની સંખ્યા બહુ જ ઓછી હોય છે. જેમ મેં કીધું, 5-10 જણા માંડ લોકો હોય આખી કંપનીનું સંચાલન કરતા હોય. ઉચ્ચ સપાટી કરતા મધ્ય સપાટીએ કર્મચારીઓની સંખ્યા વધુ હોય છે, અને એના કરતા પણ સૌથી લોઅર લેવલમાં સૌથી વધારે હોય છે. કારણ કે ફરી આપણે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીનું આપણે વિચારીએ તો એમાં નીચેના કામદારો કેટલા બધા જાજા હોય, એના કરતા થોડાક ઓછા મેનેજર હોય, અને એના કરતા બહુ ઓછા ટોપ લેવલ મેનેજર હોય. એટલે જ આ ત્રિકોણ બને છે. તમે જે ગ્રાફ જુઓ છો એ ટ્રાયેંગલ એટલા માટે છે કારણ કે ઉપર ઓછા લોકો છે એના કરતા વધારે લોકો, અને એના કરતા વધારે લોકો. પણ એની સામે સત્તા તમે જોવા જાઓ તો ઉપર સૌથી વધારે સત્તા, એના કરતા ઓછી સત્તા, અને એના કરતા જવાબદારી પણ એ જ રીતે છે. ઓકે, લાયકાત કેવી જોઈએ? તો સર્વગ્રાહી કૌશલ્યની જરૂર છે. માસ્ટર ઓફ ઓલ હોવા જોઈએ, તમે બધું આવડતું હોય. મુકેશ અંબાણીને કોઈ એમ પૂછવા જાય કે આમાં પેટ્રોલનું મશીન ચલાવતા નથી આવડતું તો એને એ પણ આવડતું હોવું જોઈએ. કોઈને જીઓનું નેટવર્ક નથી આવડતું તો નથી આવતું તો એનું નેટવર્કના ટાવર કેવી રીતે એસ્ટાબ્લિશ કરવા એ પણ હોવું જોઈએ. દરેક પ્રકારની સ્કિલ હોય ત્યારે માણસ એ સંચાલન કરી શકે. શાળામાં પણ તમારા પ્રિન્સિપલ હશે તો એ ભણાવતા પણ હશે, એ શાળાનું સંચાલન પણ કરતા હશે, અને એમને શાળાની વિવિધ પ્રવૃત્તિઓ પણ ખબર હશે. તો બધી વસ્તુની ખબર હોય ત્યારે તમે ટોપ મેનેજમેન્ટમાં જઈ શકો. મિડલ લેવલ મેનેજમેન્ટમાં બધી વસ્તુઓની ખબર હોવી જરૂરી નથી, પણ તમારા ડિપાર્ટમેન્ટનું જ્ઞાન હોવું જરૂરી છે. તો તમે વિશિષ્ટ જ્ઞાનની જરૂર છે તો તમે મિડલ મેનેજમેન્ટમાં જઈ શકો. અને ફક્ત પોતાના વિભાગ અને પેટા વિભાગ પૂરતું જ્ઞાન જરૂરી છે જ્યારે તમે લોઅર મેનેજમેન્ટમાં હોય. કોઈ સ્પેસિફિક મશીન ચલાવતા આવડવું જોઈએ, કોઈ સ્પેસિફિક પ્રોડક્ટ સેલ કરતા આવડવી જોઈએ. તમે સિમ્પલ એકાઉન્ટન્ટ છો તો ખાલી તમારું ખાતામાં એકાઉન્ટિંગ કરતા આવડવું જોઈએ, આટલું આવડે તો પણ ચાલે. પણ જેમ તમે ઉપર જાઓ એમ બધું આવડવું જરૂરી છે. ધ્યેય અને નીતિનું ઘડતર કેવી રીતે થાય છે? તો આ સપાટી દ્વારા કંપનીના મૂળભૂત ધ્યેય અને નીતિનું ઘડતર થાય છે. બધું નીતિ નિયમો આ જ સપાટી બનાવે છે એવું તમે કહી શકો. આ સપાટી દ્વારા ઉચ્ચ સપાટીએ ઘડેલી નીતિ અને ધ્યેયનો અમલ થાય છે. અહીંયા જે નીતિઓ ઘડી છે એની અમલવારી અહીંયા કરાવવાની હોય છે, અને આ છેલ્લી જે સપાટી છે એ દ્વારા ઘડેલી નીતિ અને નિર્ણયોનો અમલ કરવાનું કામ કરવામાં આવે છે. તો સિમ્પલ આપણે સમજીએ તો આ લોકો નિયમો ઘડે છે, આ લોકો એના નિયમોનો અમલ થાય એનું ધ્યાન રાખે છે, અને આ લોકો એક્ચ્યુઅલ નિયમોનો અમલ કરે છે, આ કામ કરે છે, આ એના ઉપર ધ્યાન રાખે છે અને આ નિયમો ઘડે છે. હવે ઉત્તરદાયિત્વ, જવાબદારી શું છે? તો આ સપાટીનું શેર હોલ્ડરો, લેણદારો, સરકારના વિવિધ વિભાગો, કાયદાકીય જોગવાઈઓ વગેરે પ્રત્યે ઉત્તરદાયિત્વ છે. ઇન શોર્ટ, બધી જવાબદારી આમની જ છે. ગવર્મેન્ટની આમણે જ જવાબ દેવાનો છે, શેર હોલ્ડરની આમણે જ જવાબ દેવાનો છે, બધી જગ્યાએ કાયદાકીય વિભાગોને આમણે જ જવાબ દેવાનો છે, ધ્યાને આમણે જ રાખવાનું છે. ઉચ્ચ સપાટી અને આમની જવાબદારી કેટલી છે? તો કે ઉચ્ચ સપાટી પ્રત્યે મધ્ય સપાટીનું ઉત્તરદાયિત્વ હોય છે. આ લોકો જેમ કહે એમ કરવાનું, એટલે આમનું ઉત્તરદાયિત્વ બધા લોકો પ્રત્યે.
મિડલ લેવલ મેનેજમેન્ટનું ઉત્તરદાયિત્વ ટોપ લેવલ પ્રત્યે, અને એ જ રીતે હવે તમે સમજી ગયા છો કે લોઅર લેવલનું ઉત્તરદાયિત્વ મિડલ લેવલ પ્રત્યે. તો ઉચ્ચ સપાટીનું ઉત્તરદાયિત્વ બધાના પ્રત્યે, ઓકે, મધ્યમ સપાટીનું ઉત્તરદાયિત્વ ઉચ્ચ સપાટી પ્રત્યે, અને લોઅર લેવલ તળ સપાટીનું ઉત્તરદાયિત્વ મધ્ય સપાટી માટે. ઓકે, નિર્ણયો. ઉત્તરદાયિત્વ એટલે જવાબદારી, રિસ્પોન્સિબિલિટી. નિર્ણયો, તો આ સપાટીના નિર્ણયો વધારે જોખમી અને પ્રમાણમાં વધારે દૂરોગામી. દૂરોગામી એટલે દૂરના નિર્ણયો હોય છે અને રિસ્કી હોય છે. રિસ્કી શું કામ હોય છે? કારણ કે એનો એક નિર્ણય, નાનો નિર્ણય જો ખોટો જાય તો આખી કંપની તહેસ નહેસ થઈ શકે, અને એક નિર્ણય જો સારો જાય તો આખી કંપની ઊંચી આવી શકે. આ સપાટી જે મધ્ય સપાટી છે એના નિર્ણયો પ્રમાણમાં ઓછા જોખમી હોય છે અને દૂરોગામી પણ ઓછા હોય છે, કારણ કે એને એના ડિપાર્ટમેન્ટ રિલેટેડ જ નિર્ણય લેવાના છે. તો એ જોખમી ઓછા. કદાચ વધીને શું થશે કે ડિપાર્ટમેન્ટમાં ખામી સર્જાશે, આખી કંપનીમાં ખામી નહીં સર્જાય. તો એ ઓછા જોખમી છે અને એને બહુ લાંબુ વિચારવાનું. આ સપાટીના નિર્ણયો ખૂબ જ ઓછા જોખમી છે અને ખૂબ જ ઓછા દૂરોગામી હોય છે, અને ખાલી એના મશીનનું છે. તો એ કદાચ નિર્ણય કદાચ ખોટો પણ લેશે તો પણ વાંધો નહીં. એટલા માટે તમને અહીંયા સમજાઈ શકશે કે લોઅર લેવલના લોકો ભૂલ કરે તો ચાલે, કારણ કે એનાથી ખાલી એક મશીનની ખામી સર્જાશે. આ લોકો ભૂલ કરે તો ચાલે નહીં. શું કામ? કારણ કે એનાથી આખા ડિપાર્ટમેન્ટ ખામી સર્જાશે, અને આ લોકો તો ભૂલ જ ના કરી શકે, કારણ કે નહીંતર કંપની તહેસ નહેસ થઈ જશે. એ લોકોએ તો સાચા નિર્ણયો જ લેવા પડે. ચલો, તો આપણે આજે આટલું ભણીએ. તમારો એક કલાકથી પણ વધારે મેં સમય લઈ લીધો છે. આવતા સેશનમાં આપણે સંચાલનના કાર્યો વિશે ભણશું. ફંક્શન્સ ઓફ મેનેજમેન્ટ આપણે જેને કહીએ છીએ, જે અલગ અલગ આપણા મિત્રોએ આપેલા છે. ફરી પાછા આપણા મિત્રો અહીંયા આવે છે, કુન્ઝ અને ઓર્ડોનોલ, હેનરી ફેઓલ જેનું નામ તમે કદાચ પહેલી વાર સાંભળશો, પીટર ડ્રકર, લ્યુથર ગ્યુલિક એનું નામ પણ તમે પહેલી વાર સાંભળ્યું હશે, અને જ્યોર્જ ટેરી જેનું નામ તમે સાંભળી લીધું છે. તો આ આપણા મિત્રોએ શું શું કીધું છે અને સંચાલનના કાર્યો ક્યાં ક્યાં છે એ આપણે આવતા સેશનમાં જોઈશું. ત્યાં સુધી થેન્ક યુ વેરી મચ. તમારા ક્વેશ્ચન જે કંઈ પણ છે એ કમેન્ટ્સમાં પણ તમે લખી શકો, તમે ગ્રુપમાં પણ મને કહી શકો, તો હું એનો જવાબ આપીશ. અને તમારા જે કંઈ પણ ક્વેશ્ચન છે, તમને કંઈ ન સમજાણું હોય તો એ તમે કમેન્ટ્સમાં લખશો તો તમને આવતા સેશનમાં સમજાવવાનો પ્રયત્ન કરીશ. ત્યાં સુધી થેન્ક યુ વેરી મચ. યાદ રાખી, અને જો ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લો. અને આ વોટ્સએપનો હેલ્પલાઇન નંબર છે, અને બાકી તમે દ્રોણા ફાઉન્ડેશન, કરિયર 108 અથવા તો પ્રતિક જોશી તમે ગૂગલ ઉપર સર્ચ કરશો તો તમને બધી માહિતી મળી જશે. થેન્ક યુ વેરી મચ. અગેન થેન્ક્સ ટુ કેવી એન્ડ ઓલ ધ સ્ટુડન્ટ્સ એન્ડ ઓલ કેવી ટીમ એન્ડ YNS એજ્યુકેશન પ્રાઇવેટ લિમિટેડ એન્ડ દ્રોણા ફાઉન્ડેશન કરિયર 108 ટીમ. થેન્ક યુ વેરી મચ. નેક્સ્ટ સેશનમાં પાછા મળીએ.